नमो रुद्रागाय नमो रुद्रागाय नमो अरिहंतानं नमो अरिहंतानं नमो सिद्धानं नमो सिद्धानं नमो आयरियानं नमो आयरियानं नमो वत्सायानं नमो वत्सायानं नमो लोए सबसापुनं नमो लोए सबसापुनं ऐसो पंच नमकारो ऐसो पंच नमकारो सब पाप प्रणाशनो सब पाप प्रणाशनो मंगलानंच सव्येसि मंगलानंच सव्येसि परमं हवै मंगलम् परमं हवै मंगलम् ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय सच्चिदानंद जगत भरना संत पुरुषोनु योगवर जगत भरना सत पुरुषोनु योगवर अने प्रगट ज्ञानी पुरुष दादा भगवान रु योगवर समस्त विश्वनु कल्याण करो कल्याण करो कल्याण करो अने कल्याण करवानु निमित बनवानी हम सब महात्माओं ने परम सत्य आपो सत्य आपो सत्य आपो जगत ना सर्व जीवो सुख ने शांति ने पामो जगत ना सर्व जीवो समाधान ने पामो जगत ना सर्व जीवो मोक्ष ने पामो जगत कल्याण हो जगत कल्याण हो जगत कल्याण हो हे श्री परमात्मा प्राप्त मन वचन काया थे आ जगत ना कोई पण जीव ने किंचित मात्र पण दुख न थाय तेवी स्याद्वाद वाणी स्याद्वाद वर्तन अने स्याद्वाद मनन करवानी परम शक्ति आपो जय सच्चिदानंद जीव मात्र सुख ने खोड़े से सुख क्या छे एनी डिटेल मा काले बात करी थी कि सुख बाहर नथी पर अंदर छे अंदर एटले आत्मा मा छे अच्छी आत्मा कर्म नो सिद्धांत अने पुनर्जन्म नो सिद्धांत આ ત્રણ વસ્તુનો એક્સપ્લેન કરી હતી ત્યાર પછી જન્મ જીવન અને મૃત્યુ એ ત્રણે કર્મ ફળ છે એની વાત કરી હતી આપણે એનાથી આગળ કર્મ કેવી રીતે બંધાય છે અને કર્મ ફળ કઈ રીતે ભોગવાય છે એની કઈ કાલે વાત કરી હતી મનુષ્ય પાસે સ્વતંત્રતા ક્યાં છે અને સ્વતંત્રતા ક્યાં નથી તેની ગઈકાલે વાત કરી હતી કર્મ બંધાવવાની પ્રક્રિયા એની પર ગઈકાલે છણાવટ કરી હતી અને એનાથી આગળ આપણા જીવનની અંદર સાચો પુરુષાર્થ કોને કહેવાય અને સાચો પુરુષાર્થ કઈ રીતે થઈ શકે
એની આખી પ્રોસેસ બતાવી હતી ભાવની, અને પછી પ્રશ્નોત્તરી લીધેલા ગઈકાલે. આજે પાછી થોડીક આગળ વાત કરીએ. ઘણા લોકોને એવું લાગે કે વિશ્વની અંદર આટલા બધા ધર્મો છે અને એ ધર્મની અંદર તમે આ આધ્યાત્મ વિજ્ઞાનની વાત કરો છો, સ્પિરિચ્યુઅલ સાયન્સ, એ શું છે? અથવા તો એ અન્ય ધર્મોથી કઈ રીતે અલગ પડે છે? આપણા પ્રેક્ટિકલ જીવનમાં એ કઈ રીતે ઉપયોગી છે? તમે ગઈકાલે કહેલું કે વિશ્વના તમામ ધર્મો, હિન્દુ, મુસલમાન, ખ્રિશ્ચન, આ વિશ્વમાં જેટલા પણ ધર્મો છે એ બધા ધર્મો એ ફોર્મેટ છે. ફોર્મેટ એક જ પ્રકારના સ્ટાન્ડર્ડ થી ચાલે છે. ખાલી ફોર્મેટ ના ટાઇટલ બદલાયા કરે, પણ ફોર્મેટ તેનું તે જ. ફોર્મેટ એટલે શું? દરેક ધર્મમાં એક ભગવાનનું સિમ્બોલ હોય, એક ગુરુનું સિમ્બોલ હોય, એક મંદિરનું સિમ્બોલ હોય. મંદિર એટલે પ્રાર્થના કરવાનું સ્થાન, પછી એને મસ્જિદ કહો કે ચર્ચ કહો, પણ આપણે એક શબ્દ મૂકવાનું કે મંદિર. એક મંદિરનું ટાઇટલ હોય, એક મંત્રનું ટાઇટલ હોય, પછી શાસ્ત્ર હોય દરેક ધર્મમાં, પછી વર્તમાન ડિસાઇપલ્સ અને ફોલોઅર્સ હોય, પછી રિચ્યુઅલ્સ હોય અને સંસ્થા હોય. આ ફોર્મેટ બધા ધર્મોમાં કેવું હોય બોલો, સમજાય છે? ફોર્મેટ એક જ, ફોર્મેટમાં ટાઇટલ બદલાય ખાલી. શું બદલાય? અહીંયા રામ હોય તો અહીંયા કૃષ્ણ હોય, અહીંયા મહાવીર હોય, અહીંયા શિવ હોય, અહીંયા સ્વામિનારાયણ હોય, અહીંયા ક્રાઇસ્ટ હોય, અહીંયા પૈગંબર હોય, પણ ફોર્મેટ જ ચાલે. શું શું ચાલે? એટલે દુનિયાના તમામ ધર્મો એ ફોર્મેટ છે. શું છે? જ્યારે હું જે વાત કરું છું એ બિયોન્ડ ફોર્મેટ છે, કે જેમાં ફોર્મેટ આવતું. ફોર્મેટમાં બેઝ છે શાસ્ત્રનો. શેનો બેઝ છે? અને આ સ્પિરિચ્યુઅલ સાયન્સ બિયોન્ડ ફોર્મેટ છે, એનો બેઝ છે લો ઓફ નેચર. શું છે? લો ઓફ નેચરમાં પછી ભગવાન શબ્દ ના આવે, આવે ગુરુ, આવે મંદિર, આવે મંત્ર, આવે શાસ્ત્ર, આવે ડિસાઇપલ્સ ને ફોલોઅર્સ, આવે રિચ્યુઅલ્સ, આવે સંસ્થા, આવે બોલતા નથી. એટલે ફોર્મેટ ની એક વસ્તુ આવતી જ નથી. ઇતિહાસની અંદર આ આધ્યાત્મ વિજ્ઞાન એ ભવિષ્યમાં લોકો વિચાર કરતા થઈ જશે, કે એક આધ્યાત્મ વિજ્ઞાની એવો પણ પાક્યો જેને ફોર્મેટ વગર વાત કરી. બાકી કોઈ પણ ધર્મગુરુ ફોર્મેટ વગર વાત કરી શકે? બેઝ જોઈએ. શું જોઈએ? શાસ્ત્ર જોઈએ, કોઈ ભગવાન નું ટાઇટલ જોઈએ, કોઈ ગુરુ જોઈએ, રિચ્યુઅલ જોઈએ, મંદિર, મંત્ર, સંસ્થા, આ ના હોય તો વાત કરી શકે? કોઈ કરી શકે ના? આપણે આના સિવાયની વાત કરીએ છીએ. સંદેશ મારી વાત એ કોઈને કહીએ ને, તમે ખાલી કોઈને શાબ્દિક કહેશો ને કે આ ફોર્મેટ સિવાયની વાત કરે, તેને આશ્ચર્ય થશે કે ફોર્મેટ સિવાય શું કહે.
કંઈક એ કલ્પનાથી આપણે જોડાયેલા નથી, આપણે ફોર્મેટની કલ્પનાથી જોડાયા છે. તમે કોઈને પણ મળશો તો કઈ કે તમારો ધર્મ કયો, તમારા ગુરુ કયા, તમે કયા શાસ્ત્રને માનો છો, તમે કયો મંત્ર બોલો છો, તમે કઈ રિચ્યુઅલ્સ ને ફોલો કરો છો, સમજાય છે કે નહીં? આ તમારો બેઝ હોય. એટલે ફોર્મેટને હું ધાર્મિક કહું છું. શું કહું છું? ધર્મ. અને હું જે વાત કરું છું એ ધર્મ નથી પણ વિજ્ઞાન છે, પણ સ્પિરિચ્યુઅલ સાયન્સ. કયું સાયન્સ? મટીરિયલ સાયન્સ નથી, સ્પિરિચ્યુઅલ સાયન્સ છે. ભૌતિક વિજ્ઞાન નથી, આધ્યાત્મ વિજ્ઞાન. મેં ગઈકાલે વાત કરી હતી ધ ડિફરન્સ બિટવીન સ્પિરિચ્યુઅલ સાયન્સ અને મટીરિયલ સાયન્સ. ને ગઈકાલે મેં વાત કરી હતી ભૌતિક વિજ્ઞાનમાં 5 તત્વો છે અને સ્પિરિચ્યુઅલ સાયન્સમાં 6 તત્વો છે. 5 તત્વો બંનેમાં કેવા છે? કોમન છે. ખાલી સ્પિરિચ્યુઅલમાં ખાલી 16 તત્વો મૂકી દો તો સ્પિરિચ્યુઅલ થઈ જાય, એ કાઢી નાખો તો ભૌતિક થઈ જાય. સમજાય છે? દુનિયાના તમામ સાયન્ટિસ્ટો 5 તત્વોને એક્સેપ્ટ કરે છે પણ 16ને એક્સેપ્ટ કરતા નથી. સ્પિરિચ્યુઅલ સાયન્સ 5 તત્વો બધા 16ને એક્સેપ્ટ કરે છે. એટલે લો ઓફ નેચર બંનેમાં કેવો છે? સરખો છે. કેવો છે? સરખો છે. ડિફરન્સ ક્યાં આવે છે? ખાલી એ લોકો સોલને બિલીવ નથી કરતા, આધ્યાત્મ વિજ્ઞાન સોલને બિલીવ કરે છે. સોલને બિલીવ કરે એટલે જ કર્મનો સિદ્ધાંત, પુનર્જન્મ, પાપ અને પુણ્ય, કર્મ કેવી રીતે બંધાય, કર્મ ફળ, બંધન, મુક્તિ, સનાતન સુખ, આ બધી વસ્તુ લાગુ પડે. પણ જો આત્મા શબ્દ કાઢી નાખો તો પછી આ લાગુ પડે? એટલે ભૌતિક વિજ્ઞાનમાં આ સબ્જેક્ટ આવે નહીં, આત્માના રિલેટેડ સબ્જેક્ટ આવે નહીં. સમજાય છે? એટલે આવી રીતે આ મુક્તિનો જે માર્ગ છે, ફ્રીડમ. ઘણા લોકો પ્રશ્ન પૂછે કે સ્વામીજી મુક્તિ એટલે શું? આપણે મરી જઈએ એટલે મુક્તિ મળે? મુક્તિ એટલે અજ્ઞાન નથી મુક્તિ. શેની મુક્તિ? અજ્ઞાન છે તો સંસાર છે, અજ્ઞાન નથી તો સંસાર નથી. પહેલી મુક્તિ ફ્રી ફ્રોમ ઓલ કાઇન્ડ ઓફ બોન્ડેજીસ, તમામ પ્રકારના બંધનોથી મુક્તિ. પણ બંધન ક્યારે અનુભવાય? અજ્ઞાન હોય. અજ્ઞાન ના હોય તો બંધન નથી. રામકૃષ્ણ મહાવીરને સફરિંગ હતું. શું હતું? પણ બંધન નતું, કારણ કે અજ્ઞાન નતું. ભોગવટો હતો, સમજાય છે? પણ અજ્ઞાન. એટલે બહુ સમજવું પડે. એટલે આવી રીતે આ આધ્યાત્મિક વિજ્ઞાન એટલું વિશાળ છે, એટલું બ્રોડ કોન્સેપ્ટ છે, જેટલા ડીપ ઉતરો એટલા ઓછા છે. પણ એમાં રિલેટિવ સત્ય ના આવે. શું ના આવે? સનાતન સત્ય આવે, જેને કુદરતનો કાનૂન કહે છે. શું કહે છે? લો ઓફ નેચર. દરેક બાબતની અંદર આ જગતનું સનાતન સત્ય શું છે એ જાણો તો તમારું કામ થઈ જાય. આ વ્યવહાર સત્ય જાણો છો એટલે જ રાજદ્વેષ થાય છે. વ્યવહાર સત્ય એ દ્રષ્ટિનો, એ ભોગવટાનો વિષય છે, એ ચર્મ ચક્ષુનો વિષય છે. અને સનાતન સત્ય એ દ્રષ્ટિનો વિષય બનાવવો પડે ત્યારે આ જગત જેમ છે તેમ સમજાય. 5 ઇન્દ્રિયોથી તો વ્યવહાર સત્ય જ અનુભવમાં આવે, પણ દ્રષ્ટિમાં સનાતન સત્ય હોવું જોઈએ કે જે બધા માટે કેવું છે? એક જ સરખું. અને વ્યવહાર સત્ય બધા માટે કેવું હોય? એનાથી નિવેડો આવે, ઉકેલ આવે. બહુ સમજવા જેવું છે આ વિજ્ઞાન. જેમ જેમ તમને સમજાશે એમ તમારું કામ થઈ જશે.
જેમ જેમ તમે આમાં ઊંડા ઉતરશો ને એમ તેમ પ્રશ્ન ઉભા થશે. શું થશે? આ વિજ્ઞાન એવું છે, કારણ કે જે સબ્જેક્ટ આપણે વિચાર્યો નથી, સાંભળ્યો નથી, વાંચ્યો નથી, એ વિચારીએ, વાંચીએ, સાંભળીએ ત્યાર પછી પ્રશ્ન ઉભા થાય. શું ઉભા થાય? અને પછી પ્રશ્નનું સમાધાન મળે એટલે કાયમી ઉકેલ આવે. શું આવે? કાયમી ઉકેલ. સમજાય છે? સ્વામીજી, લો ઓફ નેચર સંક્ષિપ્તમાં ફરીથી આજે બધાને એકદમ સંક્ષિપ્તમાં સમજાવી, અને આપનું એક ક્રાંતિકારી વાક્ય હતું, સૌથી હેન્ડીકેપ ગતિ હોય તો દેવ ગતિ છે, એટલે લો ઓફ નેચર પછી થોડું એના ઉપર. લો ઓફ નેચર એટલે શું? કુદરતનો કાનૂન. કોનો કાનૂન? કુદરતનો કાનૂન. આપણને કે કુદરતનો કાનૂન જાણ મારે શું કરવું છે, મારે શું લેવા દેવા, મારા જીવનમાં કઈ રીતે કામ લાગે. ત્યારે મનુષ્ય જન્મે છે, જીવે છે અને મરે છે એ કુદરતના કાનૂન છે, એની મરજીથી. આપણે જન્મ્યા ત્યારે જ માતા પિતા મળ્યા, આપણું સિલેક્શન હતું તો કયા આધારે મળ્યા? હે? પણ કર્મને આધારે મળ્યા. પણ હુ ડિસાઇડેડ કે તમારા પેરેન્ટ છે? આપણે નક્કી કર્યું? નક્કી કોને કર્યું? ધેટ ઇઝ અ ઇમ્પોર્ટન્ટ થિંગ. એક્ઝામ મેં આપી, કબૂલ. રિઝલ્ટ મારે ભોગવવાનું, કબૂલ. પણ રિઝલ્ટ આપ્યું કોને? ધેટ ઇઝ અ ક્વેશ્ચન. એક્ઝામ હું જ આપું છું સ્કૂલ કોલેજમાં, રિઝલ્ટ મને જ મળે છે, પણ રિઝલ્ટ આપે છે કોણ? બોલો. ના ના, સ્કૂલ કોલેજમાં કોણ આપે છે? ટીચર આપે છે. અહીંયા ટીચર કોણ છે? નાઉ યુ અન્ડરસ્ટેન્ડ? ખ્યાલ આવે શું કહું છું? આપણે બોલી જઈએ કે મારા કર્મથી, પણ કર્મનું ફળ કોણે નક્કી કર્યું? હુ ડિસાઇડેડ? આપણે નક્કી કર્યું ક્યાં કર્મનું આ ફળ આપણે નક્કી કરવાનું છે? કોણ નક્કી કરશે? કારણ કે ફળ કોને આપવાનું છે? સમજાય છે મારી વાત? આપણને ખબર છે કે નેક્સ્ટ બર્થમાં કયા મામા પડવાના છે, ખબર છે? કોણ નક્કી કરે છે? કુદરત. કયા આધારે નક્કી કરે છે? એની મરજીથી? કુદરતના કાનૂન પ્રકારે. એ રામકૃષ્ણ મહાવીરને પણ છોડતા. સમજાય છે મારી વાત? એટલે કુદરતનું કાનૂન બધા માટે કેવું છે? એક જ સરખું. આ ના જાણવું તે અજ્ઞાન છે. આ ના જાણવું તે સમજાય? એટલે કુદરતનો કાનૂનનો મતલબ થાય, જેમ કે કર્મનો સિદ્ધાંત, કે કયા કર્મનું કયું ફળ મળવું એને કુદરતનો કાનૂન કહેવાય. હું પાપ અને પુણ્ય કરીશ, એનું ફળ કયા આધારે મને મળશે? સ્ટાન્ડર્ડ હશે કે રેન્ડમ હશે? તો સ્ટાન્ડર્ડ ને શું કહેવાય? કુદરતનો કાનૂન. કે જે બધા માટે કેવો છે? વ્યક્તિનો કાનૂન હોય તો જુદો જુદો હોય, દેશનો કાનૂન હોય તો જુદો જુદો હોય, દરેક દેશનો ધર્મનો કાનૂન હોય તો જુદો જુદો હોય, પણ કુદરતનો કાનૂન હોય તો આખા વિશ્વની અંદર જે જે લોકો જન્મે છે, જીવે છે અને મરે છે એ કયા આધારે? પોતાના જ કર્મથી. પણ રિઝલ્ટ કોણ આપે છે? કુદરત. કાનૂન કોનો? તમે જે પાપ અને પુણ્ય ગયા અવતારમાં કર્મરૂપે કર્યું એ કર્મનું ફળ ડિસાઇડ કોણ કરશે? કે આ કર્મનું આ ફળ આપવું કોણ નક્કી કરશે? કુદરત નક્કી કરશે. ભાઈ, તમે માનવીય કર્મો કર્યા તો મનુષ્ય ભોગ કોણ આપશે? કુદરત. તમે પાશવી કર્મ કર્યા તો પશુઓની કોણ આપશે? તમે રાક્ષસી કર્મ કર્યા, નરગતિ કોણ આપશે? તમે દૈવી કર્મ કર્યા, દેવગતિ કોણ આપશે? આપણે નક્કી કરવાની છે. સમજાય છે? એટલે કુદરતનો કાનૂન જે છે એ નક્કી કરે છે કે આ તમારો કર્મ છે એનું ફળ કેવું આપવું,
અને કઈ ગતિમાં આપવું છું, સમજાય છે? એટલે કર્મનો સિદ્ધાંત, પુનર્જન્મનો સિદ્ધાંત, આ કુદરતના કાનૂન છે. બીજું, સૂર્ય ચંદ્ર તારા ગ્રહો નક્ષત્રો ભરતી ઓઠ આ બધા કાળચક્રો સતયુગ કળિયુગ આ કોણ નક્કી કરે છે? ગવર્નમેન્ટ નક્કી કરે છે, બોલો. આ દિવસ રાત કોણ નક્કી કરે છે? આ સૂર્ય ચંદ્ર કયા ધર ઉગે છે? આ દરિયામાં ભરતી ઓઠ કયા ધર આવે છે? સમજાય છે કે નહીં? આખું વિશ્વનું મેનેજમેન્ટ કોણ કરે છે? આપણને 24 કલાક પ્રાણવાયુ આટલા બધા જીવોને આપે છે, કોણ કોણ ક્રિએટ કરે છે? આ પાણી કોણ ક્રિએટ કરે છે? આ વનસ્પતિ કોણ ઉગાડે છે? માણસ એનું મેન્યુફેક્ચરિંગ કરી શકે? આ વનસ્પતિનું કરી શકે? બધું જ કુદરત કરે છે. નેસેસિટી વાળી બધી જ વસ્તુ કુદરત આપે છે. નેસેસિટી સિવાયની બધી વસ્તુ મનુષ્ય પોતપોતાની જરૂરિયાત પ્રમાણે ઊભી કરી છે. સમજાય છે મારી વાત? પણ જરૂરિયાત તો કુદરત આપે છે. અને કુદરતનો કેવો સુંદર કાનૂન, લો ઓફ નેચર, કે આ દુનિયામાં જન્મેલો એક પણ વ્યક્તિ, એક પણ વસ્તુ કે વ્યક્તિનો માલિક હોઈ શકે જ નહીં. આ દુનિયામાં જન્મેલો કોઈ પણ વ્યક્તિ આ દુનિયાની કોઈ પણ વસ્તુ કે વ્યક્તિનો માલિક હોઈ શકે નહીં. આ કુદરતનો કાનૂન છે. આપણને લાગે ભાઈ હું પૈસાથી ખરીદું છું ને માલિક નહીં થાય ને, બુદ્ધિ આપણી એવી ઉભી થાય કે ભાઈ મેં આ ઘર ખરીદ્યું છે ને હું માલિક નહીં, આ કપડા મેં સીવડાયા છે પૈસા આપીને કાપડના ને સિલાઈના, તો માલિક નહીં? કુદરત કે છે ના. આ દુનિયાની જેટલી વસ્તુઓ તમે પાંચ ઇન્દ્રિયથી અનુભવો છો એ બધું રો મટીરિયલ કુદરતનું છે. યસ ઓર નો? કુદરતને પૈસા તમે આપ્યા? બોલતા નથી. તો રો મટીરિયલ નો માલિક કોણ? રો મટીરિયલ નો માલિક કોણ છે? આ નેપકિન છે, બરાબર છે? આ નેપકિન મેં પૈસાથી ખરીદ્યો, પણ કપાસ કોણ? કે મેન્યુફેક્ચરિંગ થાય. અને આ નેપકિન મેં ખરીદ્યો પછી 2, 4, 5, 10 વર્ષ પછી તૂટી ફૂટી ને પાછું જવાનું ક્યાં ગણી? ક્યાં જવાનું? કુદરતમાં. એની ઉત્પત્તિ ક્યાંથી થઈ? છેલ્લે જવાનું ક્યાં? તો આપણે ઓનર છે કે યુઝર છીએ? અને થઈ જઈએ છે એનો કુદરત માર આપે છે. તમે યુઝર છો પણ થઈ જાઓ છો. સમજાય છે? મા બાપ છોકરાને જન્મ આપે, મોટો કરે, ભણાવે, ગણાવે, તૈયાર કરે 25 વર્ષ. આ બાજુ બીજાના ઘેરમાં મા બાપ છોકરીને જન્મ આપે, એને ભણાવે, એને મોટી કરે. જયારે જન્મ થયો ત્યારે કે આ મારો છોકરો છે ને મારી છોકરી છે, પછી 25 વર્ષે પહેલી ત્યારે શું થાય? બોલતા નથી. આ મારા હસબન્ડ ને મારી વાઈફ, મારી કે બદલાઈ ગયું નામ જઈ ગયું. પછી છોકરા થાય એટલે કે આ મારા બાપ ને મારા મધર કે નહીં? તો કોઈ કોઈ નું માલિક છે? આ શરીર શેનાથી બનેલું છે? પંચ મહાભૂત, પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ, આકાશ, કોણા છે? બોલો. અને માલિક આપણે? આ દુનિયામાં કઈ વસ્તુ એવી છે કે જેના આપણે માલિક હોઈ શકીએ? વી આર ઓનલી યુઝર. અને જો યુઝર છો અને માલિક નથી તો રાગ દ્વેષ નથી, અને માલિક છો તો રાગ દ્વેષ છે. કુદરત કે છે તારો હિસાબ પતી જાય એટલે પછી બીજાનો હિસાબ શરૂ થાય, એનો પતી જાય એટલે ત્રીજાનો શરૂ થાય. યસ કે નો? પણ આપણે એક વસ્તુના માલિક થઈ જઈએ તો સમજાય છે કે નહીં? વી આર ઓનલી યુઝર. અને નેપકિન તમે ખરીદ્યો, બરાબર છે? હવે તમે વાપરો, તમારા ઘરમાં 10 વ્યક્તિઓ વાપરે, મહેમાન આવે તો એ વાપરે. સો વી ઓલ આર યુઝર બટ નોટ
હું કાર લાવું તો હું એકલો બેસું? પરિવાર બેસે, મિત્ર બેસે, સગા વાળા બેસે, બેસે કે ના બેસે? બાકી માલિક હું સમજાય છે? સો વી આર નોટ ઓનર બટ યુઝર. એક પણ વસ્તુના આ દુનિયામાં કોઈ માલિક હોઈ શકે જ નહીં, યુઝર છીએ. ગવર્મેન્ટ છે ને, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા નોટો છાપે છે, એટલે નોટ નું માલિક કોણ? બોલો, નોટ છાપે છે નું માલિક કોણ? ગવર્મેન્ટ નોટ છાપે છે એનું માલિક. પણ વાપરે કોણ? વાપરે કોણ? બોલો, પબ્લિક. જેની પાસે નોટ આવે હું માલિક, જેની પાસે નોટ આવે હું માલિક. જેને છાપી છે તો કે હું માલિક છું જ નહીં, આઈ એમ પ્રોડ્યુસર ઓનલી એન્ડ યુ આર યુઝર. યુ અન્ડરસ્ટેન્ડ? સમજાયું કે નહીં? એને પ્રોડ્યુસ કરી છે અને આપણે યુઝર છીએ. કોઈ વ્યક્તિ કોઈ પણ નોટ નો માલિક હોઈ શકે? તમારી પાસે આવી તમે ઉપયોગ કરો, બીજા પાસે જાય તો એ ઉપયોગ કરશે, ત્રીજા પાસે જાય તો એ ઉપયોગ કરશે. પણ આપણે યુઝર છે કે ઓનર? અને થઈ જઈએ છે. ક્યારે આવે છે આપણી અજ્ઞાનતા? અજ્ઞાનતા ક્યારે આવે છે? જે મકાન આપણે બનાવ્યું છે એ જ મકાન મૂકીને જવાનું, તો આપણે યુઝર કે ઓનર? બોલતા નથી. જેને આપણે જન્મ આપ્યો એ ચાલ્યા જાય, અને જેને આપણે જન્મ આપીશું એ મૂકીને જવાનું. આપણે કોઈ કોઈનું માલિક છે? તમે જુઓ આ ગોલ્ડ છે ને, ગોલ્ડ એટલે સોનું, સોનું. સોનુંની ઉત્પત્તિ ક્યાંથી થાય? ગોલ્ડ ક્વોરી, બરાબર છે? એ ક્વોરીની અંદર સોનાની લગડી હોય, કેવું હોય? રો ફોર્મ હોય, પથ્થર, પથ્થરના કણો અને ગોલ્ડના કણો મિક્સ હોય. પછી એ જે ક્વોરીનો માલિક હોય એ બિલકુલ નીચે જઈ ને આખો સ્ટોન કાપી લાવે મશીનથી ડ્રિલ કરીને, અને પછી ઉપર લાવે, પછી ભઠ્ઠીમાં નાખે, અને ભઠ્ઠીમાં પ્રોસેસ થતા 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 પથ્થર બધો ચડાતો જાય અને લિક્વિડ નીચે, ગોલ્ડનું ક્યાં આવે? નીચે આવે. એનાથી ઈંટો બને, 10 કિલોની એક ઈંટ બને સોનાની, 10 કેજી. મેન્યુફેક્ચરિંગ થતું હોય ને જ્યાં ગોલ્ડનું, ગોલ્ડ માઇન્ડમાં, તે 10-10 કિલોની ઈંટો મળે. હવે 10 કિલોની સોનાની ઈંટ સામાન્ય વ્યક્તિ લઈ શકે? એટલે મોટી મોટી કંપનીઓને આપે, 100, 200, 500, 1000, ડિપેન્ડ ડિમાન્ડ. પછી મોટી કંપનીઓ વાળા પછી નાની કંપનીઓને આપે 1-1 કિલોના પેકિંગમાં. કઈ પેકિંગ આપે? 1-1 કિલોનું. એનાથી નાની કંપની, નાના કંપની વાળા 100-100 ગ્રામની લગડીઓ બનાવે. એનાથી નાની કંપની વાળા 5-10-15-20-25-50 ગ્રામની લગડી બનાવે, અને એ નાની લગડીઓ પછી દુકાનદાર ખરીદે અને કન્ઝ્યુમરને સેલ કરે. શું કરે? માણસ પાસે થોડા પૈસા ભેગા થાય, 10 ગ્રામ લઈ આવે, 20 ગ્રામ લઈ આવે, 25 ગ્રામ સોનું લઈ આવે. ક્યાં લાવી ગયો? જેમ જેમ પૈસાની સગવડ થાય એમ બચારો સોનું ખરીદી લાવે. પછી એમ લાગે કે 100 ગ્રામ થયું છે એટલે પછી શું બનાવે? દાગીના બનાવે. એ દાગીના બનાવીને પહેરે, પછી વહુ આવે એટલે શું કરે? વહુને આપે. પછી વહુના ઘેર વહુ આવે એટલે કોને આપે? એ વહુને આપે. એમ કરતા એક જ દાગીનો પાછો 40-50 હાથમાં ફરે, પાછો ધરતીકંપ થાય એટલે સોનું ક્યાં જાય પાછું? બોલો, નીકળ્યું ક્યાંથી? ગયું ક્યાં? બોલો, આમાં માલિક કોણ? આમાં ઓનર કોણ? ને ઝઘડા શેના છે? મારી વાત સમજાય છે? જો આપણી પાસે કેટલું શોર્ટ વિઝન છે, બ્રોડ વિઝન, તમને ખબર પડે કે વોટ ઇઝ ધ ફેક્ટ ઓફ યુનિવર્સ, આ જગતનું સત્વ તત્વ શું છે. એના માટે દ્રષ્ટિ વિશાળ બનાવવી પડે, બ્રોડ બનાવવી પડે. શોર્ટ દ્રષ્ટિથી ખબર પડે
વિશાળ દ્રષ્ટિ બનાવી પડે, તારા જગતની વાસ્તવિકતા ખબર પડે, ટૂંકી દ્રષ્ટિથી વ્યવહારિકતા ખબર પડે. શું પડે? અને આ વ્યવહાર દ્રષ્ટિથી જ રાજવેશ થાય છે. વ્યવહાર દ્રષ્ટિને જ્ઞાનીઓએ અજ્ઞાન કહ્યું. શું કીધું? અને સનાતન દ્રષ્ટિને જ્ઞાનીઓએ વિજ્ઞાન કહ્યું, કે જે ક્યારે બદલાતું. વ્યવહાર સત્ય તો બદલાયા કરે, બદલાય કે નહીં? વ્યવહાર સત્ય કાયમનું હોય? આજે તમારી વાઇફ સાથે બેઠા છું, તમે હસબન્ડ છો, પણ છોકરા હાથે આવ્યો તો તમે બાપ થઈ ગયા, અને તમારા ભાઈ હાથે આવો તો ભાઈ થયો, અને ફાધર સાથે આવો તો દીકરા થઈ ગયા. તો તમારા કેટલા ટાઈટલ છે? એટલે વ્યવહાર સત્ય તો કેવું હોય? હંમેશા પરિવર્તન હોય. કેવું હોય? યુનિવર્સલ ટ્રુથ ના હોય, ડિપેન્ડ ઓન સર્કમસ્ટન્સીસ. પણ યુનિવર્સલ ટ્રુથ કેવું હોય? એ ક્યારે બદલાય? લો ઓફ નેચર એટલે સનાતન સત્ય, કે જે ક્યારે બદલાતું નથી. અને એ સમજાય તો આ જગતમાં રાગદ્વેષ જ ના થાય. અને આપણા વિશ્વની અંદર જેટલા મહાન પુરુષો થઈ ગયા, એક્ઝામ્પલ આપું છું, રામકૃષ્ણ, મહાવીર, એ બધા આ જગતનું સનાતન સત્ય સમજી ગયા. પછી ખ્યાલ આવ્યો કે આ જગત તો શૂન્ય છે. શું છે? તો પછી પૂર્ણ કોણ? હું પૂર્ણ છું. હું એટલે આત્મા, હું એટલે દેહ નહીં, હું પૂર્ણ છું. અને જગત શૂન્ય છે. ભાઈ શૂન્ય કેમ? તો કે શરીર આપણું નહીં. ના સમજ્યા? શરીર પણ કોનું બનાવ્યું છે? પંચ મહાભૂતનું. સંપત્તિ આપણી નહીં, સાધનો આપણા નહીં, સંબંધો આપણા નહીં, સત્તા આપણી નહીં. આપણું શું જગતમાં? બોલો, કઈ નહીં. માટે આપણા મને જગત શું છે? શૂન્ય. અને હું પૂર્ણ છું, કારણ કે હું ચેતન છું, હું અવિનાશી છું, અને તમામ પ્રકારની અનંત શક્તિઓ વાળો છું. જગત રિલેટિવ સત્ય છે, હું રિયલ સત્ય છું. રિયલ એટલે શાશ્વત, રિલેટિવ એટલે ટેમ્પરરી. એટલે લો ઓફ નેચર એટલું બ્રોડ છે, જેટલું સમજાય એટલું ખ્યાલ આવે. એટલે આ જગતમાં કોઈ ઓનર જ નથી, બધા યુઝર છે. અને એના સેકન્ડ ટર્મ્સ, વી ઓલ આર સફરર. શું છે? આપણે બધું ભોગવી રહ્યા છે, ક્યાં તો પાપ અને ક્યાં તો પુણ્ય. પણ પાપ અને પુણ્ય એ પણ માણસે બનાવેલી ડેફિનેશન છે. ખરેખર પાપ પુણ્ય જેવું કશું છે ફેક્ટમાં નથી, પણ આપણે ડિવિઝન પાડ્યું. શું પાડ્યું છે? કે આને પાપ કહેવાય ને આને પુણ્ય કહેવાય. સુખ ભોગવીએ તો પુણ્ય, અને દુઃખ ભોગવીએ તો. પણ એ આપણે ઉભી કરેલી વ્યાખ્યા છે, કે એક લો ઓફ નેચર ની ડેફિનેશન નથી. ખ્યાલ આવ્યો? એક ગરીબ ને હું 5 રૂપિયા આપું તો ખુશ થઈને આશીર્વાદ આપે, આપે કે નહીં? અને એક BMW માંથી ઉતરેલો માણસ ને 5 રૂપિયા આપું તો ઇન્સલ્ટ લાગે. ના સમજાયું? કેમ એવું? કારણ કે બંનેની બિલીફ કેવી છે? પેલાને માન, પેલાને અપમાન. સમજાય છે કે નહીં? આપણા ઘરમાં ખાવાનું ઘણી બધી વસ્તુઓ પડી હોય, પણ માણસની ચોઈસ પ્રમાણે ના હોય તો એને ભાવે નહીં, ને ગરીબને આપો તો બધો રાજી થઈને ખાઈ જાય. તો પાપ પુણ્ય કોને કહેશો? ઇટ્સ ઓનલી ઇન્ડિવિડ્યુઅલ ડેફિનેશન, ધીસ ઇઝ નોટ લો ઓફ નેચર. એક વ્યક્તિ કહે છે હું ઘરમાં રહું છું એટલે ખુશ છું, બીજો કહે છે મને ઘર છે એટલે હું દુઃખી છું, કારણ કે જવાબદારી છે. શું કીધું? સમજાય છે ને? એકને ઘર છે એટલે દુઃખી છે, એકને ઘર નથી એટલે દુઃખી છે. એક કહે છે હું કુવારો છું એટલે દુઃખી છું, એક કહે છે હું પૈણેલો છું એટલે દુઃખી છું. હવે બેમાંથી સાચું કોણ? ઇટ્સ અ વ્યૂ પોઈન્ટ. એક કહે છે છોકરા નથી એટલે હું દુઃખી છું, બીજો કહે છે છોકરા છે એટલે દુઃખી છું. ઇટ્સ અ વ્યૂ પોઈન્ટ. શું છે? ઇટ્સ અ વ્યૂ પોઈન્ટ. સમજાય છે ને? એક કે છે પૈસા નથી એટલે હું દુઃખી છું કે કાલે મારું શું થશે. એક કે છે બહુ પૈસા છે એટલે ચિંતા છે કાલે મારું શું થશે, કોઈ લઈ જશે તો, કોઈ લૂંટી જશે તો, ઇન્કમ ટેક્સ ની રેડ પડશે તો.
ખ્યાલ આવ્યો? આ બધા વ્યૂ પોઈન્ટ છે. ઇટ ઇઝ નોટ અ રિયલ હેપીનેસ, ઇટ ઇઝ ઓનલી બિલીફ. મને એક ભાઈએ વર્ષો પહેલા પ્રશ્ન પૂછ્યો કે સ્વામીજી આ સંસાર ઉભો કઈ રીતે થયો, માણસની લાઈફમાં સંસાર કઈ રીતે ઉભો થયો? ત્યારે મેં કીધું હિમાલયમાંથી ગંગા નીકળે છે, પણ ઝરણા રૂપે. કેવી નીકળે છે? ઝરણા રૂપે બરફ ઓગળી ઓગળી ઓગળીને નીકળે છે, નીચે નદીનો પટ બને. શું બને? અને પછી એ રિવર 1700 કિલોમીટર ડ્રાઈવ કરી અને સમંદરમાં ટ્રાન્સફર થઈ જાય છે. પછી એનું અસ્તિત્વ રહેતું નથી. ધીસ ઇઝ અ વોટ નેચરલ પ્રોસેસ, નો બડી કેન ક્રિએટ ઓર ગાઈડ. યસ ઓર નો? આ કોઈ બનાવતું નથી અને એને કોઈ ગાઈડ પણ કરતું નથી. સમજાય છે? વોટ નેચરલ પ્રોસેસ છે. શું છે? હવે એ નદી, નદીના પ્રવાહનું, ગંગા નદીનું પાણી, એનો કોઈ માલિક છે? કુદરત. હવે એમાંથી મેં એક ડોલ ભરી. શું ભરી? ડોલ ભર્યા પછી જો કોઈ એક પવાનું લીધું તો આઈ બની. કારણ કે હું શું છું? અહીંથી સંસાર શું થયો? ના સમજાય. મારી વાત સમજાય કે નહીં? કોડવળમાં હતું કુદરત નું, પણ આપણને મળ્યું એટલે આપણે શું માન લીધા? કુદરત કે તમે યુઝર છો, યુઝ કરો, પણ માલિક ના થશો. સમજાય છે મારી વાત? તમારી પાસે કશું હતું નહીં, છે નહીં અને રહેવાનું નથી. યુ આર ઓનલી યુઝર. શું છો? આ શરીર પણ તમારું, તમારી પાસે રહેવાનું. છેલ્લે પંચ મહાભૂતોમાં તો શરીર વિલીન થઈ જાય તો સત્તા સંપત્તિ સંબંધો અને સાધનો રહેશે. માટે મૂળ માલિક કુદરત છે. વી આર ઓનલી યુઝર એઝ પર અવર પાપ એન્ડ પુણ્ય, એઝ પર અવર કર્મ. સમજાય છે? હવે આ જે વાત કરું છું એમાં ધર્મ, સંપ્રદાય, ગુરુ, ભગવાન, ક્રિયાકાંડ વચ્ચે આવે છે. અને આ જ વાતો મૂળ પુરુષોએ તે વખતે કરેલી. એને બિન સાંપ્રદાયિક ટોક હતી. શું હતી? પણ એ ગયા પછી શું થઈ ગયું? ફોર્મેટ. શું થઈ ગયું? અને ઘણા બધા પૂછે કે સ્વામીજી તમે કયા ધર્મની વાત કરો છો? મેં કીધું હું આત્મધર્મની વાત કરું છું. સ્વધર્મ કયો? અને તમે બધા જે ધર્મ પાડો છે એ પર ધર્મ છે. કયો ધર્મ છે? પર એટલે પ્રકૃતિનો, સ્વ એટલે સ્વધર્મ. બધાનો એક જ છે, પણ પર ધર્મ બધાનો કેવો છે? એટલે પર ધર્મ થી મુક્તિ છે નહીં, પણ સ્વધર્મ થી. સ્વ એટલે આત્મધર્મ અને પર એટલે પ્રકૃતિ. આ પ્રકૃતિ રામને માને, કૃષ્ણને માને, મહાવીરને માને, શિવને માને, સ્વામિનારાયણને માને, એનો ધર્મ છે કે જે જન્મજાત પ્રાપ્ત થાય. એનું બીજું નામ છે કુળ ધર્મ. શું કહેવાય? જે જન્મજાત જ પ્રાપ્ત થાય. જન્મે છે શરીર, પાળે છે શરીર. સમજાય છે? અને છેલ્લે અંત પણ કોનો આવે છે? શરીર. પાછો બીજા અવતારમાં પાછો બીજો ધર્મ આવે. પર ધર્મ બદલાય પણ સ્વધર્મ બદલાય. સ્વધર્મ થી મોક્ષ છે, પર ધર્મ થી સંસાર છે. સંસાર એટલે પાપ, અને આમ કરવાથી પુણ્ય થાય અને આમ કરવાથી ધર્મ એ બતાવે છે ને, પાપ એન્ડ પુણ્ય. આ ધર્મ બતાવે છે ને. સ્વધર્મમાં પાપ પુણ્ય હોય? બધાને સમજાય છે મારી વાત? સમજાય છે? એટલે આવી રીતે આ કુદરતનો કાનૂન સમજવો પડે. આપણે કુદરત કહે છે કે મેં આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિને શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ આપી નથી. શું નથી આપી? શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ નથી આપી. લો છો તમે, પણ સ્વતંત્રતા નહીં. આપણે કહીએ અમારી શક્તિ કેમ નહીં, તો કે જો તમે શ્વાસ લેશો તો 24 કલાક શ્વાસનું ધ્યાન રાખશો, કામનું ધ્યાન રાખશો. બોલતા નથી. અને તમે શ્વાસ લેશો તો રાતે ઊંઘશે કોણ પછી? બોલતા નથી. તમે તો ઊંઘી ગયા, હવે શ્વાસ કોણ લેશે?
એટલે કુદરત કે છે કે મેં કોઈને શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ નથી આપી. શ્વાસ લેવાની શક્તિ ખરી, પણ એમાં ફ્રીડમ, તમારો શ્વાસ ક્યાં સુધી ચાલુ રાખવો એની કી કુદરત પાસે છે. કોની પાસે છે? જેનું નામ છે આયુષ્ય કર્મ. શું છે? જેવું આયુષ્ય કર્મ પતિ જાય એટલે સ્વીચ શું થઈ જાય? બંધ થઈ જાય. એમાં પછી કોઈનું ચાલે? કુદરત કે છે તું ઊંઘે કે જાગે પણ શ્વાસ ચાલુ રહેશે, કારણ કે આયુષ્ય કર્મ ચાલુ છે. વાનમાં હોય કે બેભાન હોય પણ શ્વાસ, કારણ કે આયુષ્ય કર્મ બાકી છે. પણ જેવું આયુષ્ય કર્મ પતી જાય એટલે હાલતો ચાલતો માણસ પણ ટપ થઈ જાય. સમજાય છે? આ બધા કુદરતના કાનૂન છે એ તમે સમજો તારે ખબર પડે. હું કરું એ જ અનંતા. નરસિંહ મહેતા કહેતા હતા ને, હું કરું એ જ અનંતા, સકટનો ભાર જેમ સ્વાનંતા. સૃષ્ટિ મંડાણ સર્વ એની પહેરે, યોગી યોગેશ્વરા કો જાણે. આ જગતનું રહસ્ય કોઈ આત્મયોગી કે આત્મયોગેશ્વર જાણે, બાકી બધાને ખબર પડે નહીં. સમજાય છે કે નહીં? એટલે આ જગતનું સનાતન સત્ય જાણવું એ લો ઓફ નેચર. લો ઓફ નેચર કે જુદી વસ્તુ નથી, ફેક્ટ જાણવું કે જે બધા માટે સરખું છે અને ક્યારે બદલાતું નથી. શું નથી થતું? વ્યવહાર સત્ય તો બદલાયા કરે. સમજાય છે કે નહીં? મને ઘણા બધા કે સ્વામીજી તમે અક્રમ આધ્યાત્મ વિજ્ઞાન ની વાત કરો છો, તો આ દુનિયાના બધા ધર્મોના શાસ્ત્રો છે એ બધા શાસ્ત્રોમાં જ્ઞાન નથી? બોલતા નથી. આ બધા દુનિયાના ધર્મના શાસ્ત્રો છે એમાં જ્ઞાન છે કે નહીં? મેં કહું એમાં જ્ઞાન છે નથી એવું નથી. સમજાય છે ને? પણ એમાં જે જ્ઞાન છે એ જ્ઞાનને સમજવાની દ્રષ્ટિ નથી આપણી પાસે. શું નથી? સમજાય છે? એની પાસે સાર કાઢવાની દ્રષ્ટિ આપણી પાસે નથી. તો ઘણા એમ કહે છે કે સાહેબ બુદ્ધિશાળી માણસો ધર્મગુરુઓ એ તો સાર કાઢી શકે ને. મેં કીધું સનાતન સત્ય ના જાણે ત્યાં સુધી સાર નીકળે. આ તો સાંપ્રદાયિક સત્ય જાણે છે. કયું જાણે છે? સાંપ્રદાયિક. ગીતામાં શું લખ્યું છે, રામાયણમાં શું લખ્યું છે, આગમમાં શું લખ્યું, વેદાંતમાં શું લખ્યું એ જાણે છે. એ સનાતન સત્ય જાણે છે? સનાતન સત્ય જાણે એને સાર કાઢતા આવડે. સમજાય છે? એટલે શાસ્ત્ર થી ખાલી પાપ અને પુણ્ય ની વસ્તુ ખબર પડે, આ જગત માંથી મુક્તિ મળે અથવા તો આ જગત નું સનાતન સત્ય સમજાય નહીં. તોય ઘણા પૂછે કે ના ભાઈ આખી દુનિયા અને દુનિયાના તમામ લોકો તો શાસ્ત્રોને જ મહત્વ આપે છે ને, આપે છે ને મહત્વ. એટલે મેં કીધું શાસ્ત્રોને મહત્વ આપે છે, વ્યવહાર સત્ય છે. શું છે? માસો પીપલ માટે તો એ જ હોય ને. આપણે ઘરમાં રહેતા હોઈએ ને, રોજ રૂટીન લાઈફ જીતા હોય, જેન્ટ્સ નોકરી ધંધો કરતા હોય, લેડીઝ ઘર કામ કરતી હોય, પછી 6 મહિના થાય એટલે કંટાળે, એટલે કે આપણે ફરવા જઈએ. કે શું કહે છે? શેના માટે જઈએ છે આપણે? ચેન્જ માટે. જો પ્રેક્ટિકલ જુઓ ને ત્યારે તમને ખ્યાલ આવશે. આ બધી વસ્તુ પ્રેક્ટિકલ જોઈએ. માણસો ઘરથી કંટાળે ને એટલે કે ફરવા જઈએ. પછી ફરવા જાય પછી આમ 2 દિવસ 4 દિવસ 6 દિવસ જાય ને, પછી પાછા કે ઘેર જઈએ. પાછા કે છે પછી આયા કેમ અહીંયા કરી? ઘેર તો હતા પણ માણસને એક પ્રકારની પ્રકૃતિ કે પ્રક્રિયા વધારે ગમતી. આ એનો સ્વભાવ છે. સમજાય છે? એટલે તમે બધામાં જુઓ ને તો ખ્યાલ જ આવશે. એટલે આ બધું રિલેટિવ ટ્રુથ છે. આ વ્યવહાર જગત છે ને રિલેટિવ ટ્રુથ છે. એનાથી બિયો રિયલ એટલે કે યુનિવર્સલ ટ્રુથ છે. એ સમજો તારે તમને તમારા ઉપર હસવું આવે કે આપણે અત્યાર સુધી આવું કર્યું. મેં ઘણા બધાને પૂછ્યું કે આ તમારી લાઈફ શેના માટે છે, તો કે હેપીનેસ માટે. શેના માટે? મેં કહું હેપીનેસ ક્યારે મળી? તો કે નાના હતા રમતા હતા ત્યારે આપણને હેપીનેસ મળી. મેં કહું પછી ક્યાં ગઈ? તો કે પછી એ ભણવામાં નાખી દીધી કે ભણવાથી હેપીનેસ આવશે. મેં કહું ભણ્યા પછી શું કર્યું? તો કે પછી પૈસા કમાવામાં નાખી દીધી કે હવે પૈસા કમાવાથી સુખ લાગશે. પછી મેં કહું પછી શું કર્યું? પૈસા કમાયા પછી? તો કે પછી એ ભણવામાં હેપીનેસ નાખી દીધી. પછી મેં કહું ભણ્યા પછી શું કર્યું? તો કે છોકરાઓમાં હેપીનેસ નાખી દીધી. પછી તો કે છોકરાઓને મોટા કરવામાં નાખી દીધી કે હવે છોકરાઓને મોટા કરીશું પછી આપણને સુખ મળશે. પછી એ લોકોને પણ આયા.
ખ્યાલ કે હવે છોકરાને છોકરા જોઉં તારે મને સુખ મળશે. પછી આપણે 65-70 વર્ષ પૂછીએ હવે તો સુખી છો ને, તો કે હવે ક્યાંથી સુખ છે? હાથ નથી ચાલતા, પગ નથી ચાલતા, કમર નથી ચાલતી, આંખો કાન કશું કામ કરતું નથી, સુખ ક્યાંથી હોય? તારું બધું કરી લો ને, માટે બોલતા નથી. હેપીનેસ મળવા મળે તો હેપીનેસ મળી. તમે જુઓ આખી સાયકલ જુઓ, લાઈફ સ્ટાઈલ આપણી કરીએ છીએ બધું સુખ માટે, પણ મળતું એટલે વાસ્તવિકતા જાણો તમે. યસ આ બેન ને આપો ભાઈ. આત્મા ફિઝિકલ વસ્તુ નથી કે જેની સાથે વાત કરી શકાય. નહીં એટલે આપણે અંદર એટલા ઓતપ્રોત હૃદય થી આપણે એટલા યાદ કરીએ પરમાત્મા તું જુદો છું ને હું જુદો છું, કારણ કે અજ્ઞાન છે. જો અજ્ઞાન જતું રહે તો હું ને તું બંને એક જ છે. હે ભગવાન, તું તો ચેતન છું, તું તો અવિનાશી છું, તું તો અનંત શક્તિ વાળો છું, પણ ફિઝિકલી હું એવો, હું તો જડ છું, હું તો વિનાશી છું, અને મારી બધી શક્તિઓ પણ કેવી છે? વિનાશી છે. આવી ટોક કરી શકાય ને, આવી અન્ડરસ્ટેન્ડ આવું કરી શકાય આપણે, પણ ચેતન સાથે સામ સામે વાર્તાલાપ કહેવાય ને, એવું થાય. ઇટ્સ અ વન વે યુ પ્રેઝન્ટ યોર થોટ્સ, તમે તમારા વિચાર રજૂઆત કરી શકો. આ તો જગતના લોકો છે ને, મને ઘણા બધા કહે કે સ્વામીજી આ 40-50 વર્ષ ભગવાનની ભક્તિ કરી, રામની, કૃષ્ણની, મહાવીરની, શિવની કે સ્વામિનારાયણની, 50-60 વર્ષ સુધી કરી, રોજ એક કલાક બગાડીએ છે. કેટલો? એને નવડાવવાના, ધોવડાવવાના, કપડા પહેરાવવાના, ફૂલ ચડાવવાના, નૈવેદ્ય ફળ ફળાદી કાપવાનું, આરતી કરવાની, થાય કે નહીં કલાક? તો 50-60 વર્ષ થી આ કરીએ છે, પણ તોય કોઈ દિવસ દર્શન આપતા નથી કે છે. યસ કેટલો? તારે મેં કીધું એ મને કે કેમ નથી આપતા, આટલી બધી મહેનત કરીએ છે તોય? રોજ એક કલાક કે છે ભાવથી ભજીએ છે, કેવા? તોય ક્યારે દર્શન આપતા નથી. એનું કારણ શું? મેં કહું કારણ સીધું છે, તમે ભગવાનને માનો છો, ભગવાનનું માનતા બોલતા નથી. કોને માનો છો? ભગવાનને માનો છો, પણ ભગવાનનું વિચાર કરજો. તમે હું આ બોલું છું ને, વિચાર કરજો. અને ભગવાન નથી માનતા, મેં ગઈકાલે કીધેલું ને, એકવાર ભગવાન પ્રસન્ન થઈને હાજર થઈ ગયા, બોલ બસ 24 કલાક તારી સેવામાં હાજર છું. પેલું કે છે મંદિરમાં જ બરાબર છે, મારી હાથે નહીં, કારણ કે મારે મારા ઘરે ખરાબ વિચાર કરવાનો હોય, ખોટું બોલવાનું હોય, ખોટું કરવાનું હોય, તમે હોય તો થાય? બોલતા નથી. જોઈએ છે કોને ભગવાન? સમજાય છે મારી વાત? એ 24 કલાક આવે તોય જોતા નથી. મારી વાત સમજાય છે? કેમ કે આપણી દાનત જ ખોરી છે. શું છે? વાસ્તવિકતા છે. કઈ રીતે થાય? સમજાય છે? ઘણા લોકો મને કે અમે રોજ જે ભગવાનની પૂજા કરીએ, ભક્તિ કરીએ છે કે છે, પણ ફળતી કેમ નથી કે છે. હવે કેટલાક લોકો જેની પાસે કોઈ ધાર્મિક જ્ઞાન કે શાસ્ત્ર જ્ઞાન વિશેષ હોય ને, એ બધાને ખબર છે કે ભાઈ આત્મા મારો અનંત શક્તિ વાળો છે. એ ધાર્મિક વ્યક્તિઓ છે, બધાને ખબર છે કે મારો આત્મા કેવો છે? અવિનાશી છે, ચેતન છે અને અનંત શક્તિ વાળો છે. બરાબર છે? આવું બધા બેઝિકલી નોલેજ રૂપે તો જાણે જ છે, ભલે અનુભવ ના હોય, પણ નોલેજ તો છે જ બધા પાસે. હવે બધા ખબર બી છે કે આત્મા અનંત શક્તિ વાળો છે, પણ જયારે કોઈ મુશ્કેલી આવે ત્યારે શક્તિ ક્યાં માંગવાની? ફોટા કે મૂર્તિ પાસે. માનવાનું શું? હું અનંત શક્તિ વાળો છું. માગવાનું ક્યાં? ખોટા ને મૂર્તિ પાસે. મેં કીધું ચાવવાના ને બતાવવાના બે જુદા, બોલતા નથી. ચાવવા માટે હું અનંત શક્તિ વાળો, બતાવવા માટે પેલા બોલો. તમે જુઓ આપણી આપણી ટ્રેજેડી જુઓ. આપણે જે માનીએ છે, જે બોલીએ છે ને, કે હું અનંત શક્તિ વાળો છું, એ માનતા નથી. અને જેને માનીએ છે
એને બોલતા નથી. હું એમને કહું કે તમે કહો કે હું અનંત શક્તિ વાળો છું, એના કરતા બોલો ને કે આ ફોટો અનંત શક્તિ વાળો છે, મૂર્તિ અનંત શક્તિ વાળો, બોલું તો કે બોલવાનું નહીં કે બોલવાનું તો આ જ કે હું અનંત શક્તિ વાળો છું, પણ મારવાનું એ ને બોલો. હવે દશા પ્રાપ્ત થાય કે બે, તમે આપણા જીવનની ટ્રેજેડી જુઓ તમને ખ્યાલ આવશે. આપણા જીવનની ટ્રેજેડી જોશો ને તમને ખ્યાલ આવશે. આપણે બિયોન્ડ જવું પડે. શું જો આપણે રિલેટિવ શક્તિથી ઉપર જાઓ ને તો બધું રહસ્ય ખબર પડે. સમજાય છે મારી વાત? એટલે આ કુદરતનો કાનૂન જાણો એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. શું છે? અને બીજો પ્રશ્ન કયો હતો? એક એક બીજો પ્રશ્ન. હા સ્વામીજી, એક પેલું ચાર ગતિ નું હતું અને બીજું કે આ બેને જે કીધું કે આત્માની હાજરીમાં તમે કીધું એમ વાર્તાલાપ થઈ શકે અથવા સંવાદ થઈ શકે, તો ઈશ્વર દર્શન થી મોક્ષ પ્રાપ્ત થઈ શકે રામકૃષ્ણ? ઈશ્વર દર્શન થી મોક્ષ ના થાય, ઈશ્વર તો આપણે પોતે છીએ, એનું દર્શન ના કરવાનું. સમજ્યા? પછી આપણે બોડી નથી, મેં ગઈકાલે કીધેલું, બોડી ઇઝ અ ઓનલી ઇન્સ્ટ્રુમેન્ટલ એન્ડ ક્રિએટેડ બાય ધ નેચર, મેન્ટેન બાય ધ નેચર એન્ડ ડિસ્ટ્રોય બાય ધ નેચર. સો આ આપણે એક્ચ્યુઅલી છે, ધીસ ઇઝ અ ઓનલી મશીન, બનાવે છે એનું ક્રિએટર, ઓપરેટર ને ડિસ્ટ્રોયર ત્રણે કુદરત છે. પણ ભ્રાંતિથી હું શરીર છું, હું ચલાવું છું માનીએ છીએ. બાકી આપણે આત્મા જ છીએ, એટલે આપણે આત્માને માનવાનું નથી, આત્મા છીએ, પણ અજ્ઞાનતાને કારણે અને આપણે શરીર છીએ એવું માનીએ છીએ. ખાલી અજ્ઞાન કાઢવાનું છે, શરીર કાઢવાનું નથી. શરીર તો કુદરત કાઢશે ટાઈમ પ્રમાણે, અજ્ઞાન કાઢવાનું છે. શું કાઢવાનું છે? તો ભક્તિ સંપ્રદાયમાં જે એમ હોય છે કે રામના દર્શનથી કે કૃષ્ણના દર્શનથી મારો મોક્ષ થશે, એ બાબતે એક સત્સંગમાં તમે જે ફોડ પાડ્યો એ થોડો ફોડ પાડશો? આ તો માન્યતા છે. રામ અને કૃષ્ણ કયા જે ફોટા મને મૂર્તિ જોવે છે તે સાચા તો જોયા જ નથી ને, કોઈ બોલતા નથી. કયા દેખાય છે? આ ફોટા મૂર્તિ જોયા છે તે સાચા દેખાય? આ તો માન્યતા છે બધી. શું છે? પણ દુનિયા એમ જ ચાલે. શું કીધું? મેં કીધું આ દુનિયા રિલેટિવ સત્યથી ચાલે છે. જેને આ જગતનું સનાતન સત્ય સમજાય ને એ આ દુનિયામાં રહે નહીં, કે આ તો ઇલ્યુઝન જ છે. ધેર ઇઝ નો વેલ્યુ ઓફ ધ યુનિવર્સ, ઇટ્સ અ ઝીરો ઓનલી. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ સ્વામી. ઈચ્છા શક્તિ ખરેખર એક્ઝિસ્ટ કરે છે કે એવી એક ઇલ્યુઝન છે? કારણ કે આ લો પ્રમાણે ઈચ્છા શક્તિનું કોઈ મહત્વ રહ્યું નથી, કારણ કે એવરીથિંગ ઇઝ પ્લાન્ડ. સો ઈચ્છા શક્તિ ખરેખર જે માનવ અને અત્યારના જે સોકલ સમાજમાં વાત છે કે ઈચ્છા શક્તિ માણસ જે ધારિત કરી શકે, એટલે ઈચ્છા શક્તિનું બહુ મોટું મહત્વ છે, એટ વિલ કરી શકે, તો એ અત્યારે ઇલ્યુઝન આ લો પ્રમાણે થાય. અને મારો બીજો ક્વેશ્ચન છે કે તમે મુક્તિ માર્ગ માટે જે વાત કરી કે ભાવનું સૌથી વધારે મહત્વ છે, કોઈ ક્રિયાનું નથી, તો આ વસ્તુ માટે મેડિટેશન જે છે એ ક્યાં રોલ, એનો શું રોલ છે અને એ મુક્તિ માર્ગમાં કેટલો ઉપયોગી થાય? જી, થેન્ક યુ. પહેલું તમારો પ્રશ્ન ઈચ્છા શક્તિ. પહેલી વસ્તુ એ કે ઈચ્છા શક્તિ એ તો ફિઝિકલ બોડીનું લાઈફ છે. ઈચ્છા ના હોય તો જીવી ના શકે. દરેક વ્યક્તિને ઈચ્છા હોય, અપેક્ષા હોય, આજે નહીં તો કાલે સારું થશે, કાલે સારું થશે, કાલે સારું થશે, ડ્યુ ટુ ધ સર્કમસ્ટાન્સીસ, બેટર એન્ડ બેટર ની એની ખ્વાઇશ હોય દરેક વ્યક્તિની. ફિઝિકલ વસ્તુ છે. કઈ વસ્તુ છે? ફિઝિકલી અને મેન્ટલી વસ્તુ છે, એને સોલ સાથે કોઈ કન્સર્ન નથી. અને બીજું, ઈચ્છા શક્તિ પૂરી થવી અથવા તો ન થવી એ પાપ પુણ્યના ખેલ છે. શું છે? એમાં કોઈની પાસે ફ્રીડમ નથી. પણ ઈચ્છા કરવાનો તો અધિકાર છે દરેકને, પૂરી થાય કે ના થાય. ઈચ્છા એ તમારું બાહ્ય જીવન છે અને ઈચ્છાથી મુક્ત થવું એ તમારું આંતરિક જીવન છે, કે જેમાં કોઈ ઈચ્છા કે અપેક્ષા નથી. એ આધ્યાત્મિક જીવન છે. અને વ્યવહારિક જીવન એટલે ઈચ્છાવાળું જીવન, અપેક્ષાવાળું જીવન. ધેટ ઇઝ અ ફંડામેન્ટલ ડિફરન્સ. મારે કંઈક આ જગતમાંથી મેળવવાનું છે, પ્રાપ્ત કરવાનું છે અથવા ગુમાવવાનું છે, એ રિલેટિવ સત્ય છે. કયું સત્ય છે? ને એના આધારે આ સંસાર ચાલે છે. સમજાય છે? પણ હું જ પોતે ચેતન છું, હું જ પોતે અવિનાશી છું અને હું જ પોતે અનંત શક્તિ વાળો છું. મારા આધારે શરીરનું અસ્તિત્વ છે. યસ કે નો? માટે આઈ એમ નોટ બેગર, આઈ એમ સુપર પાવર, આઈ હેવ ઓલ કાઇન્ડ ઓફ ઇનફાઇનાઇટ પાવર, આઈ હેવ ઇટ, સો આઈ ડોન્ટ રિક્વાયર, મારે જરૂર નથી. એ છે, એ આધ્યાત્મિક જીવન છે. મારે આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ,
અથવા તો મેળું કે જતું રહેશે એ સંસારી જીવન છે. નાઉ યુ અન્ડરસ્ટેન્ડ? એટલે વ્યવહાર સત્ય છે એ જુદી વસ્તુ છે અને સનાતન સત્ય. મેં કીધું કે સનાતન સત્ય જીવો તારે ખરી ખુમારી આવશે, તે આની ખુમારી નહીં, આત્માની ખુમારી, સ્વ સ્વરૂપ અને સ્વ સ્વભાવની ખુમારી. આ તો સાધન સંપત્તિ અને સત્તાની ખુમારી છે, આજે છે ને કાલે. સમજાય છે? એટલે વ્યવહાર જગતમાં આ બધી વસ્તુ બરાબર છે, પણ પરફેક્ટ નથી. શું નથી? ઇટ્સ અ ઇલ્યુઝન. ટેમ્પરરી તમને હેલ્પ કરે છે. કેવું કરે છે? ટેમ્પરરી. મતલબ આ હું ઈચ્છા કોઈ કરું અને મને આ જન્મ જ મળે એવું જરૂરી નથી. મળે કરું ના મળે એ તમારા પાપુની ઉપર આધાર છે. ક્યારે આવ્યો કે આપણા ઉપર આધારિત નથી, કર્મ ઉપર આધારિત છે. શેના ઉપર આધારિત છે? ઈચ્છા પૂરી થાય કરી અને ના થાય. પોઝિટિવ એટલે જીવન જીવવાની કળા, નેગેટિવ એટલે મરી જવાની કળા. માણસ જીવે છે તો પોઝિટિવ જીવે છે. ભાઈ આજનો દિવસ ગયો ને કાલ સારું થશે, એ કાલ નો ગયો પરમ દિવસે સારું થશે, એમ તો જીવે છે. નહીં તો જીવી શકે માણસ? એટલે જીવન જીવવાની કળા છે એ પરમાત્માને પ્રાપ્ત કરવાની કળા કે મોક્ષે જવાની કળા નથી. મોક્ષે જવાની કળા તો મન વચન કાળથી મુક્ત રહેવું, મુક્ત છીએ એટલે મુક્તતાની અનુભૂતિ કરવી, એને સમજવા પ્રયત્ન કરવો. આને કુદરત ચલાવે છે એ સમજવા પ્રયત્ન કરવો, એ મુક્તિનો માર્ગ છે. આ તો આખું જગત આમાં જ ઊંડો ઉતરી ગયું છે. સેવા ઉતરી ગયું છે. મને ઘણા બધા કે સાહેબ વિચારો તો સારા હોવા જોઈએ ને, એટલે હું પ્રયત્ન કરું છું. વાણી તો સારી હોવી જોઈએ ને, એટલે હું પ્રયત્ન કરું છું. વર્તન તો સારું હોવું જોઈએ ને, એટલે હું પ્રયત્ન કરું છું. મેં કહું માનો કે વિચારો વાણી ને વર્તન તો એને સુધરી ગયા, પણ છેલ્લે પાછા હળગાઈ નાખવાના. બોલતા નથી બધા. યસ કે નો? પાછું બીજા અતરમાં એકડે What is the benefit? What you gain? What you achieve? Samjhaya chhe mari baat? Think about with broad vision. But evu nathi kehta ke sara vicharo sari vani sari vartan na hovu joie. Evu nathi kehva maagto. Pan ene etlu important na aapo more than the soul. It's a relative truth. Vi apna man vachan kaya koi ne dukh rup na hoy. So it is good. Samjhaya chhe ke nahi? પણ એ આત્માના ભોગી અને સારા કરવાના. સમજાય છે કે નહીં? કારણ કે હું પોતે જ પરમાત્મા છું, તો ઇમ્પોર્ટન્ટ એને આપું કે એને આપું? આને તો બાળવાનું છે નક્કી. આ રમકડું જે દેખાય છે ને આપણને, કુદરતે બનાવેલું રમકડું, એને જો આ 5 મિનિટ શ્વાસ બંધ કરી નાખું તો રમકડું બોલતા નથી બધા. એટલે આ રમકડાની કેપેસિટી કેટલી ખબર છે ને તમને? પડી ગઈ ને? એટલે એના ઉપર બહુ બહુ પાવરફુલ છું માનવાની જરૂર નથી. સમજી ગયા કે નહીં? આ 5-10 મિનિટ બંધ કરો એટલે રમકડું માટે આની બહુ મોટી કિંમત. એટલે વ્યવહારથી કરે છે, પણ એમાં બહુ ઊંડા ઉતરવા જેવું નથી. ઊંડા આમાં ઉતરો કે જે શાશ્વત છે, જેનો જન્મ જીવન કે મૃત્યુ નથી, જે ચૈતન્ય છે, જેના આધારે શરીરની કિંમત છે, જે નીકળી ગયા પછી આ શરીરની કિંમત, આખી જિંદગી સત્તા સંપત્તિ સાધનો અને સંબંધોની કિંમત કરો છો, અને જેવો શ્વાસ બંધ થયો કે બધું વિચાર તો કરો. મને ઘણા કે સ્વામીજી આ દુનિયા આપણને તો આ જીવતી લાગે છે, તમને કેવી લાગે છે? મને તો સપનું લાગે છે. કેવું લાગે છે? કે તમને સપનું લાગે છે? મેં કીધું હા. તો કે સપનું કઈ રીતે? મેં કીધું કે આપણે જેને જગતના લોકો જેને સપનું માને છે ને, એ રાતે આંખો બંધ થાય ત્યારે સપનું ચાલુ થાય અને ખુલે ત્યારે સપનું, જયારે આંખ ખુલે ત્યારે સપનાનું કશું હોય? તે આ 8 કલાકનું સપનું છે ને, આ 60-70 વર્ષનું સપનું છે. પહેલી વખત આંખ ખુલે જન્મે ત્યારે ત્યારે સપનું, અને પછી આંખો કાયમ માટે નીકળી જાય ત્યારે સપનું, પછી ફેરથી ફૂલે ખુલે ત્યારે અમારું કશું હોય? બોલતા નથી બધા. આ લાંબુ સપનું ને પેલું, પણ બે સપના છે ને, કે કશું કેરી ફોરવર્ડ થાય છે? બોલતા નથી બધા.
કાઈ છે કશું તો ઇટ્સ અ ડ્રીમ ફેક્ટ શું છે હું પોતે શાશ્વત છું આ અવતારમાં હતો ગયા અવતારમાં હતો ને નેક્સ્ટ બર્થમાં હોઈશ તો પરમેનન્ટ હું છું કે બોડી છે બોલો પરમેનન્ટ આત્મા છે કે બોડી છે અને વેલ્યુ કોણ કરીએ છે મને ધર્મગુરુએ પ્રશ્ન પૂછ્યો હતો કે તમે આ શરીરની વેલ્યુ સાધન સંપત્તિ સત્તાની વેલ્યુ કેમ ખલાસ કરી નાખો છો ને માત્ર આત્માની વેલ્યુ આપો છો એમ આત્માનું આટલું બધું મહત્વ આપો છો ત્યારે મેં કીધું આ દુનિયાની જેટલી વસ્તુ વિનાશી છે કેવી એની વેલ્યુ કેટલી કારણ કે આજે છે ને કાલે અને આત્મા કેવો છે એટલે એની વેલ્યુ કેટલી વન વન એટલે ઝીરો ના થાય તે ને ઝીરો એટલે સમજી ગયા હવે હું તમને લોજિક શીખવાડું છું કે આ શરીરની અંદર જે આત્મા છે એની કિંમત કેટલી વન અને ઝીરો બે આંકડા આપ્યા છે એમાંથી આત્માની કિંમત કેટલી બોલો પછી શરીરની કિંમત સંપત્તિની કિંમત સાધનોની કિંમત સત્તાની કિંમત ડિગ્રીની કિંમત પરિવારની કિંમત બીજું જે કઈ જગતમાં પ્રાપ્ત થાય છે એની કિંમત પણ આગળ એકડો છે અને પછી મીંડો છે એટલે દસ સો હજાર દસ હજાર લાખ દસ લાખ કરોડ દસ કરોડ સો કરોડ થશે ને કારણ કે આગળ શું છે એકડો છે પણ જે દિવસે એકડો નીકળી ગયો તે દિવસે ઝીરો ના ઝીરો તો કિંમત કોની છે અને કરીએ છે કોની એટલે હાથે હું આવે છે બોલતા નથી અને ડાપણ કહેવાય ને ઝીરો ની વેલ્યુ કરવી ડાપણ કહેવાય ને ઝીરો માં જન્મવાનું ઝીરો માં જીવવાનું અને ઝીરો માં મરવાનું અને હાથે લઈ જવાનું પણ ઝીરો વાત સમજો તો ખબર પડશે ને વેન યુ નો ધ ફેક્ટ ઓફ યુનિવર્સ આત્મા શાશ્વત છે બોડી શાશ્વત હોય બોડીની અવસ્થાઓ શાશ્વત હોય તો ઊંડા આમાં ઉતરવાનું કે આમાં ઉતરવાનું હોય આ વાત કોઈ સમજાવતું બધાને પોત પોતાના સંપ્રદાયો ફોર્મેટ ની પડી છે સર કોઈને સનાતન સત્ય ની પડી બધાને મિસગાઈડ કરવા છે શું કરવા છે અને પોત પોતાનું કામ કાઢી લેવું છે સમજાય છે કે નહીં સમજાય છે કે નહીં બીજા કોઈને પ્રશ્ન પૂછો મેડિટેશન સોરી પેલો પ્રશ્ન જવાબ આવી ગયો ને મેડિટેશન દરેક વસ્તુને સાયન્સ થી સમજો મેડિટેશન એટલે શું મેડિટેશન એટલે કોન્સન્ટ્રેશન શું કહેવાય કોન્સન્ટ્રેશન એકાગ્ર થવું એને મેડિટેશન કહેવાય મેડિટેશન ની અંદર કોઈ જ્યોત ઉપર થાય કોઈ મંત્ર ઉપર કરે કોઈ ગુરુ ઉપર કરે કોઈ ભગવાન ઉપર કરે કોઈ કુદરત ઉપર બી કરે કોન્સન્ટ્રેશન ગમે તેના ઉપર કરે પણ એકાગ્રતા એનું નામ ધ્યાન અને ઇંગ્લિશમાં કહેવાય મેડિટેશન સમજાય છે આ ધ્યાન શબ્દ જે વાપરાયો છે એ ધ્યાન શબ્દ સાચો હતો પણ ધ્યાન શબ્દનો મીનિંગ જે છે એ સનાતન સત્યમાંથી વ્યવહાર સત્યમાં થઈ ગયો શું થઈ ગયું સમજાય છે ધ્યાન પોતાના સ્વરૂપનું કરવાનું હતું આત્માનું પોતાની શાશ્વત શક્તિઓનું કરવાનું હતું પોતાની ચૈતન્યતાનું કરવાનું હતું પોતાના પ્રકાશ સ્વરૂપનું કરવાનું હતું એની જગ્યાએ લોકોએ ધ્યાન કરી નાખ્યું ક્યાં તો પેલી જ્યોત બતાવે ક્યાં તો કોઈ મંત્રનું ધ્યાન કરે ક્યાં તો કોઈ ગુરુનું ધ્યાન કરે ક્યાં તો કોઈ ભગવાનનું ધ્યાન કરે ખ્યાલ આવ્યું છે એટલે આને કોન્સન્ટ્રેશન કહેવાય ધ્યાનનો મતલબ થાય કે ટુ એપ્રોચ નિયર એન્ડ નિયર શું કહેવાય ટુ એપ્રોચ નિયર તમે જે વસ્તુ નક્કી કરી અને નજીક પહોંચવું એનું નામ ધ્યાન કહેવાય પણ આજે તો એ છે જ નહીં આ એકાગ્રતા છે શું છે આપણને લાગે ભાઈ મંદિરમાં જઉં છું ને તો ભગવાનની મૂર્તિ જોઉં છું ને તો બે મિનિટ માટે દુનિયા ભૂલી જઉં છું બરાબર છે સાચું ખોટું
પણ તમે રૂપિયાનું બંડલ ગણો છો ત્યારે દુનિયા ભૂલી જાઓ છો, બોલતા નથી. યસ કે નો? તે ધ્યાન નહીં. કોન્સેપ્ટ ઇઝ ધ સેમ. તમે ટીવી ની સિરિયલ જુઓ તો દુનિયા ભૂલી જાઓ છો, એ ધ્યાન નહીં, બોલતા નથી. સમજાય છે કે નહીં? તો ધ્યાનનું મિનિંગ ખરેખર આવું હશે? જે મુક્ત પુરુષોએ ધ્યાનની વાત કરી છે આવી કરી હશે? ના. ધ્યાન એટલે કે હું કોણ છું એ લક્ષમાં રહેવું, એને ધ્યાન કહેવાય. મન વચન કાયાથી તમે જીવન જીવો છો તે વખતે ધ્યાન રાખો, હુ આઈ એમ, હું કોણ છું, મારી સત્તા શું છે, મારો સ્વભાવ શું છે, મારી ક્વોલિટી શું છે, એ લક્ષમાં રાખો, એને ધ્યાન કહેવાય. આ તો આપણને આ જ લક્ષમાં રહેશે. ના સમજાય? હું સુખી છું, હું દીકરું સુખી છું, હું આમનો છોકરો થઉં, બાપ થઉં, હસબન્ડ થઉં, વાઈફ થઉં, આ જ મારું ધ્યાનમાં રહેશે. હું ભણેલો છું, અભણ છું, આ ધ્યાનમાં રહેશે ને? આ ધ્યાન કરવાનું છે આપણે? લોકોને ખબર નથી. ધ્યાન એટલે હુ આઈ એમ, એ તમને મેક્સિમમ રહે, વિથ હિઝ ક્વોલિટીઝ એન્ડ નેચર, એક્ઝિસ્ટન્સ ક્વોલિટીઝ એન્ડ નેચર થી લક્ષમાં રહેવું, એને આધ્યાત્મિક પુરુષોએ ધ્યાન કર્યું. મન વચન કાયાની કોઈ પણ ક્રિયા થતી હોય મને ખ્યાલ આવવો જોઈએ કે હું મન નથી, હું વાણી નથી, હું ક્રિયા નથી, હું મન વચન કાયાથી મુક્ત એવું શુદ્ધાત્મા છું, હું ચેતન છું, હું અવિનાશી છું, તમામ પ્રકારની અનંત શક્તિઓ વાળો છું. આ ધ્યાન રાખવાનું છે. એની જગ્યાએ ગુરુ કે ભગવાનનું ધ્યાન રાખે, મંત્રનું ધ્યાન રાખે, આ સંસારનું ધ્યાન રાખે. એટલે આ બધા લૌકિક ધ્યાનો છે. કેવા? લૌકિક. અને આધ્યાત્મ સાથે નો કનેક્શન, પણ થોડો સમય શાંતિ રહે, શું રહે? સમજાય છે કે નહીં? થોડા સમય માટે શું રહે? એટલે જે દિવ્ય ચક્ષુ હતા, આ દિવ્ય ચક્ષુ. દિવ્ય ચક્ષુ મીન્સ રિલેટિવ ને રિયલ જુદા પડવા, ડિવાઇન વિઝન, સેપરેટ રિયલ એન્ડ રિલેટિવ, સેપરેટ પરમેનન્ટ એન્ડ ટેમ્પરરી, સેપરેટ ચેતન એન્ડ જળ, દેટ ઇઝ બી કોલ્ડ એ દિવ્ય ચક્ષુ. શું કહેવાય? જૈન ધર્મમાં એને સમ્યક જ્ઞાન કહે છે, આધ્યાત્મિક પુરુષો એને ભેદ વિજ્ઞાન કહે છે, પ્રકૃતિ અને પરમાત્માનું ભેદ વિજ્ઞાન. નામ અલગ છે, બટ ધ કોન્સેપ્ટ ઇઝ ધ સેમ. આ જ હતું વાત, પણ પ્રેઝન્ટેશન કેવું કર્યું? વ્યૂ પોઈન્ટ થી કરી નાખ્યું, એટલે વ્યક્તિ વિસર્જન જતો રહ્યું. પછી જે સાયન્સ હતું એ ખલાસ થઈ ગયું, અને રિલેટિવ સત્ય એલઆર થઈ ગયું, અને પછી લોકો ફોલો કરવા માંડ્યા. ગુરુજી, એટલે આપણે કર્મ, માઈક આપજો પ્લીઝ. તમારા પ્રશ્નનું સમાધાન થઈ ગયું ભાઈ? ઇઝ ઓકે? યસ ગુરુજી. કર્મના પ્રમાણે ફળ મળે છે, એટલે એ વ્યક્તિએ ભોગવવું જ પડે, તો એમાંથી પાછું બીજું કર્મ ઉભું થઈ જશે, સારું કર્મ હશે કે ખરાબ હશે. તો એનો મતલબ કે કુદરત જે નક્કી કરશે એ શું કરી શકે છે, એનાથી બહાર હું જઈ નહીં શકું. બરાબર. પછી તો મારે શું કરવાનું છે? હવે તમારે તમારે કરવાનું એ કે તમારે કશું કરવાનું નથી. તે શું કહેજો? કશું નથી કરવાનું, એ જ કરવાનું. હું કરું હું કરું એ આ કરી કરીને તો થાક્યા. ક્રિયાનો સ્વભાવ, ક્રિયા માત્ર જડનો સ્વભાવ છે, ચેતનનો સ્વભાવ ક્રિયા કરવાનો નથી. દે ગીવ યુ ધ લાઇટ ટુ યુ વિથ આ ઇનફાઇનાઇટ પાવર ઓનલી. આ સૂર્યનારાયણ પ્રકાશ અને શક્તિ આપે છે, જેના કારણે વરાળથી પાણી બને છે, વનસ્પતિ બને છે અને પ્રાણવાયુ બને છે. યસ ઓર નો? તો જીવવા માટે વાયુ, પાણી અને ફૂડ જોઈએ, બરાબર છે? યસ કે નો? હવા પાણી ને ખોરાક જોઈએ ને, એ કોણ આપે છે? સમજાય છે કે નહીં? હવે આપણે શું કરવાનું? તમે વિચાર કરો,
આ કુદરત આપણને આપે ત્યારે મશીન ચાલે છે. ક્રિયા એ જડનો સ્વભાવ છે, આત્માનો સ્વભાવ જ નથી. આત્માની હાજરીમાં થાય છે, આત્મા કરતો નથી. સૂર્યનારાયણની હાજરીમાં થાય છે, સૂર્યનારાયણ કરતું નથી. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધ ફેક્ટ. સૂર્યનારાયણ એવો દાવો ના કરે કે હું પ્રાણવાયુ બનાવું છું, મારી હાજરીથી બને છે. હું પાણી બનાવું છું કહી શકે, હું વનસ્પતિ બનાવું છું કહી શકે, પણ એના વગર થાય બી કરું? એમ આત્મા વગર તમે શ્વાસ લઈ શકો? આત્માની હાજરી વગર વિચારી શકો? આત્માની હાજરી વગર બોલી શકો? આત્માની હાજરી વગર કોઈ પણ ક્રિયા કરી શકો? પણ છતાંય આત્મા કરતો. નાઉ યુ અન્ડરસ્ટેન્ડ? બસ આ જ સમજવાનું છે. આધ્યાત્મ માર્ગની અંદર શાસ્ત્રોમાં લખ્યું કે જ્ઞાન ક્રિયા વ્યામ મોક્ષ, જ્ઞાન ક્રિયાથી મુક્તિ છે. એટલે લોકો શું સમજ્યા, ધર્મગુરુએ શું સમજાવ્યું? જ્ઞાન વત્તા ક્રિયા ઇઝ ઇક્વલ ટુ મોક્ષ. આવું લોકોને સમજાવી દીધું અને લોકો સમજી ગયા. ત્યારે અનુભવી જ્ઞાનીઓ કીધું કે જ્ઞાન વત્તા ક્રિયા નહીં, આ જગતનું સનાતન સત્યનું જે જ્ઞાન છે એ તું પ્રાપ્ત કર અને બધા સંજોગોમાં દ્રષ્ટિથી ઉપયોગ કર, એને જ્ઞાન ક્રિયા કીધી. જ્ઞાનનો ઉપયોગ કરવો એને જ્ઞાન ક્રિયા કીધી. આ મન વચન કાયની ક્રિયાને જ્ઞાન ક્રિયા ના કહેવાય, જળ ક્રિયા કહેવાય. કોની ક્રિયા કહેવાય? સમજાય છે કે નહીં? હું પોતે, મને બહુ જ ગરમી લાગતી હોય, પરસેવો પરસેવો થઈ ગયો હોય, થાકીને કંટાળીને આવ્યો હોય, અને મે મહિનાની ગરમી હોય, અને ઘરમાં આવું ને પંખો બંખો કશું હોય નહીં, અને પેલા ઘરવાળા હોય, ઘરવાળી હોય કે છોકરો હોય કે છોકરી હોય, આપણે પંખો નાખીએ તો આપણને કેવું લાગે? સરસ લાગે. હવે જે પચારો પંખો નાખે છે જે, એને આપણા વાળા શું કે? પુણ્ય બંધાય. શું બંધાય? સેવા કરે છે ને. પણ આ એર કન્ડિશન ઠંડક આપે તો એને પુણ્ય ના બંધાય? બોલતા નથી બધા. બંધાય? બોલતા નથી. ગરીબોને ખાવાનું આપો તો પુણ્ય બંધાય, પણ આ વનસ્પતિ તમને ફ્રૂટ આપે તો એને પુણ્ય ના બંધાય? બોલતા નથી બધા. પ્રોસેસ ઇઝ ધ સેમ, બટ ડિફરન્ટ બિલીફ. અહીંયા પુણ્ય બંધાય, ત્યાં ના બંધાય. સમજાય છે? તો કે ક્રિયાથી પાપ પુણ્ય બંધાતા નથી, પણ ક્રિયા પાછળ અજ્ઞાનતા છે. મેં કર્યું એનાથી પાપ પુણ્ય. લાખો લોકોની હિંસા કરનારા રામ એ જ ભવે મોક્ષે ગયા. શાસ્ત્ર પ્રમાણની વાત કરું છું. લાખો લોકોની હિંસા કરનારા અર્જુન એ જ ભવે મોક્ષે ગયા. અને આપણે કીડીઓ બચાવતા અહીંયા ફરીએ છીએ. વોટ ઇઝ ધ ફેક્ટ? બીકોઝ વી ડોન્ટ નો ધ ફેક્ટ ઓફ યુનિવર્સ. સાચું જાણવું તો ખબર પડશે, એટલે કશું નથી કરવાનું, એ જ જાણવાનું છે. સમજાય છે કે નહીં? કારણ કે આત્માને કઈ કરવાની, એની હાજરીથી થાય છે. સૂર્યનારાયણની હાજરીથી દુનિયા ચાલે છે, એ ચલાવતું, અને આત્માની હાજરીથી આ મન વચન કાયા ચાલે છે. આપણે કશું કરવાનું, આત્માએ કરવાનું નથી. પણ આ તો કે મારે કરવાનું, કારણ કે એવું જ આપણને જ્ઞાન મળે છે ને. સમજાય છે? અને ઘણા બધા, મને ઘણા બધા પ્રશ્ન પૂછે, મારી બધી વાતો છે ને બધી એબ નોર્મલ છે. કેવી એબ નોર્મલ? ખ્યાલ આવે છે? આ વાતો તમે કોઈ સાંભળી જ ના હોય. ચોપડીમાં તો આવે જ નહીં. હવે નવી ચોપડીઓ છપાય તારની વાત જુદી છે, પણ જૂનીમાં આવે નહીં. સમજાય છે? એટલે માણસોની પાસે જે વાસ્તવિકતાનું જ્ઞાન નથી ને, વાસ્તવિકતાનું જ્ઞાન, એની આ તકલીફ છે. વાસ્તવિકતા એટલે ફેક્ટ. ઘણા લોકો કે સ્વામીજી પૈસા વગર તો જીવન ચાલે આપણું? મુકું પૈસા આપું બરાબર છે, પણ શ્વાસ બંધ કરી નાખ્યું તો કે એના વગર ના ચાલે. મુકું પૈસા આપું ને શ્વાસ આપું, ખાવા નહીં આપું તો કે એના વગર ના ચાલે. મુકું તને બધું આપું, ખાવું પીવું પૈસા બધું આપું, આત્મા રહેલું તો કે એના વગર ના ચાલે. પેલા શું કે? પૈસા વગર તો ચાલે. પછી આપણે પાણીનું પૂછીએ તો કે પાણી વગર તો ચાલે. પછી ખોરાકનું પૂછીએ તો ખોરાક વગર ચાલે. પછી પરિવારનું કીધું પરિવાર વગર ચાલે. સમજાય છે કે નહીં મારી વાત? પણ આ બધું હોય ને આત્મા ના હોય તો? પણ એ ખબર પડતી, આ બધું જોઈએ
આત્માને ભૂલી ગયો ચાલે. કેટલી અજ્ઞાન, તમે જુઓ તો કેટલી અજ્ઞાનતા છે આપણે. એ કોઈને પ્રશ્ન પૂછો તો. યસ પ્લીઝ. ફ્યુચર નો ખબર નથી, પ્રેઝન્ટ માં છીએ, પ્રેઝન્ટ માં શું ધ્યાનમાં રાખવું? આપણે છીએ તે ખ્યાલ છે, સમજણ કે વાસ્તવમાં પ્રેઝન્ટમાં આ છે કે આ છે, આત્મા છે કે શરીર છે? આત્મા છે. શરીર નથી? શરીર નથી. બે વસ્તુ તમને સમજાવું એટલે તમને તમારા પ્રશ્ન નો જવાબ મળી જશે. ફ્યુચર નો ક્રિએશન ન થાય તો કે છે કે આત્મા જે છે એનો જન્મ, જીવન અને મૃત્યુ નથી. દાખલા તરીકે આજે 24/11/2019 આજે થઈ, બરાબર છે? યસ કે નો? 23/11/2019 અને તે પહેલાના તારીખો માટે આપણે બધા મરી ગયા. યસ કે નો? યસ કે નો? એ પહેલાનો આપણો શ્વાસ ખલાસ થઈ ગયો. યસ કે નો? એ પહેલાનું આયુષ્ય આપણું ખલાસ થઈ ગયું. યસ કે નો? એ પહેલાના કર્મો આપણા પતી ગયા. યસ કે નો? આજે આપણે આજના માટે છે, ગઈકાલના માટે છે, આવતીકાલના માટે છે. લિવ ઇન અ પ્રેઝન્ટ, ઇટ ઇઝ ટુ બી કોલ્ડ એ આર્ટ ઓફ વિઝન. વર્તમાન મારો એ છો, ભૂતકાળ નથી અને ભવિષ્ય પણ. સમજાય છે? હંમેશા વર્તમાન હોય, શરીર વર્તમાન ના હોય. શરીર વર્તમાન ના હોય કારણ કે શરીર પ્રત્યેક દિવસે બદલાયા કરે, કન્ઝ્યુમ થાય. શું થાય એનું લાઈફ? શું થાય એના શ્વાસોશ્વાસ? શું થાય એના કર્મ? શું થાય તો પછી રોજે એક જ સરખું કે જુદું જુદું હોય? આ બોડી ચેન્જ થાય કે ને? મારી પાસે 1,00,000 રૂપિયા હોય, રોજ 1-1 રૂપિયો વાપરું તો માઇનસ થાય કે નહીં? થાય કે નહીં? એ મારું 70 વર્ષમાં આયુષ્ય હોય અને 70 વર્ષમાં 1-1 વર્ષ 365 દિવસ ના હોય તો જેમ જેમ 1-1 દિવસ જાય પ્રત્યેક સમય મરે છે. તો ગમે તે અવસ્થામાં શું જાણવું જોઈએ? હુ આઈ એમ, આઈ એમ પ્યોર સોલ, ધેટ્સ ઈટ. With infinite power, with chetan, with avinasi. But that has to be constant. That ani awareness, amne kidun ke su karvu je, bas ani jagrati, bas. To jo kai karvani. Ani jagrati che, je ani thai gaya to kaam thai gaya. E samjhai je, par to eno matlab auto system acha, ani madad thai na. Aa to machine ach che. Body ne, the ultimate level, ke moksh jaye che, tyare ki tyan sudhi pohchiye, to tyan sudhi koi vastu kriya koi ma apne chhiye j nahi. આપણી પાસે નથી, ભાવ કરવાની સ્વતંત્રતા આપણી પાસે છે. મેં ગઈકાલે કીધેલું, અને ભાવ થી ભાવ છે, મન વચન કાયા ની ક્રિયા થી ભાવ નથી. જેવો ભાવ તેવો ભાવ,
જેનો ભાવ બગડ્યો એનો જેની ક્રિયા બગડી એનો ભાવ બગડ્યો નહીં. એટલે મન વચન કાયામાં સ્વતંત્રતા નથી, ભાવ કરવામાં સ્વતંત્રતા છે. અને ભાવ પણ જેવું કરવાનું આવે છે, ભાવ પણ કરવાનો, એક મિનિટ, ભાવ પણ જેવું જ્ઞાન એવું ભાવ. પણ ભાવ કરવાનો પાછું આવી જાય છે, મન વચન કાયામાં ના આવે. એ મન વચન કાયામાં નહીં છે, ના આવે. એટલે જે ભાવ કર્યો અથવા જે ભાવ માં રહ્યા એનાથી કર્મ બંધાશે અને કર્મ નું ફળ નેક્સ્ટ બર્થમાં મળશે. અને આ મન વચન કયા ગયા અવતાર ના કર્મ નું ફળ છે. એટલે આ અવતાર માં તમે કઈ ના કરી શકો, મા બાપે નક્કી ના કરી શકો, આ તો રિઝલ્ટ જ બસ સંપૂર્ણ. એટલે આ મન વચન કયા થી તમે કઈ પણ કરવા માટે સ્વતંત્ર છો નહીં. જન્મ થી મોત સુધી શ્વાસ લેવાની પણ સ્વતંત્ર શક્તિ તમારી પાસે નથી, પરિણામ છે, રિઝલ્ટ સ્વરૂપ. પણ ભાવ કરવાની સ્વતંત્રતા છે કે જેનું રિઝલ્ટ ક્યારે મળશે. અને ભાવ થી આગળ જઈને સ્વભાવમાં જાઓ તો મોક્ષ મળશે. ભાવ કરવાની જે સ્વતંત્રતા તમે કહો છો સર છે છે, અને સ્વભાવમાં રહેવાની છે, શું હોવી જોઈએ. ભાવ કરવાની સ્વતંત્રતા એટલી છે, તમારે શું જોઈએ છે એવા ભાવ કરવાના. મોક્ષ જોઈએ છે એટલે મોક્ષ નો ભાવ થયો તો એ લાયક તમને સંજોગો મળશે. પણ તમારે તો મોક્ષે જોઈએ છે, મા બાપે જોઈએ છે, ભાઈ બહેને જોઈએ છે, ઘરે જોઈએ, પરિવાર જોઈએ, વાઈફ જોઈએ, છોકરા જોઈએ, પૈસા જોઈએ, એટલે મોક્ષ વત્તા આ બધું જોઈએ એટલે ફર્યા કરવાનું. પણ એટલું જોઈએ છે તો નહીં આવશે. જે દિવસે આત્મા સિવાય કઈ જોઈતું નથી તો પછી નવો સંસાર કેવી રીતે ઉભો થશે. તમારી રિક્વાયરમેન્ટ જ નથી તો સપ્લાય કેવી રીતે થશે. એટલે એ 100% ત્યાં સુધી તો આપણો પુરુષાર્થ રહ્યો. ત્યાં સુધી આપણે આપણી અંદર રહેલું અજ્ઞાન કાઢવું પડશે. આ માગણી છે ને, જેટલી માગણી વધારે એટલું અજ્ઞાન વધારે. કોઈ પણ માગણી નહીં તો કોઈ અજ્ઞાન નહીં તો મોક્ષ. એટલે આ જગતમાં જેને અજ્ઞાન નથી એને આ જગતમાં રહેવાનો અધિકાર નથી. અને આ જગતમાં જેને અજ્ઞાન છે 1% એને આ જગત થી છૂટવાનો અધિકાર નથી, ફસાવાનું જ અહીંયા કરે. 1% અજ્ઞાન છે તોય ભોગવવું પડશે. અજ્ઞાન 0 તો તમને રહેવાનો અધિકાર છે જ નહીં, કારણ કે આ દુનિયા અજ્ઞાન થી ચાલે છે. જેને આ જગત નું સનાતન સત્ય સમજી ગયું પછી આ જગત માં જન્મ મરણ ના ચક્કર માં ચાલતું હોય નહીં. અજ્ઞાન એ પારાસિસ્ટી છે, એ છે તો સંસાર છે, એ નથી તો સંસાર નથી. સમજાય છે ને? મન વચન કાય ઇમ્પોર્ટન્ટ નથી, મન વચન કાય ની ક્રિયા ઇમ્પોર્ટન્ટ નથી, અજ્ઞાન ઇમ્પોર્ટન્ટ. અજ્ઞાન છે તો સંસાર છે, અજ્ઞાન નથી તો મોક્ષ છે. ને અજ્ઞાન છે ના આધારે છે રિલેટિવ સત્ય, એ અજ્ઞાન છે. કયું સત્ય? એ જ અજ્ઞાન. ને સનાતન સત્ય એ વિજ્ઞાન. અને ધર્મ છે એને જ્ઞાન કહેવાય. ધર્મ થી પુણ્ય છે અને પાપ છે. સમજાય છે ને? બરાબર. અને રિલેટિવ સત્ય છે એનો ભોગવટો. અને વિજ્ઞાન છે, સનાતન સત્ય છે, એનાથી સંસાર નથી, એનાથી પાપ પુણ્ય નથી. બરાબર છે. એટલે આ બધી વાતો જેમ છે તેમ સમજવી પડશે. મારી વાત સમજાય છે? પૂછો છે. સ્વામીજી, આપણે આત્માનો જયારે જન્મ નથી, બરાબર, મને મૃત્યુ થઈ ગયું છે, તો આત્માનું જે એક્ઝિસ્ટન્સ છે એ રિલેટિવ મતલબ કે અર્થ ઉપર હશે, તો એ બાબતે ઘોસ્ટનું મતલબ એક્ઝિસ્ટન્સ રહે કે ન રહે, અને એ નેગેટિવ કે પોઝિટિવ એમાં જે જીવિત મતલબ જે હ્યુમન છે એને ફેવર કે અનફેવર કે કોઈ બી રીતના નુકસાન પહોંચાડી શકે કે નહીં. તમારે અત્યારે ઘોસ્ટ ક્યાંથી યાદ આવી ગયું? મતલબ સોલ, મતલબ કોઈ બી સોલ. ઘોસ્ટ કે સોલ? સમજે સોલ, સોલ સોલ તો આપણે છીએ, આપણા સિવાયના જે સોલ છે જેને મતલબ મૃત્યુ કે જન્મ હજી નથી લીધા, જન્મ કે મૃત્યુ વચ્ચેના કોઈ ગાળામાં હોય કે એવું શક્ય નથી. તો બધું ઇલ્યુઝન છે. ભૂત પ્રેત એ બધી દેવીઓની છે. શું છે? લોઅર કેટેગરી.
લોઅર કેટેગરી એ દેવીઓની છે, એ વિઝિબલ નથી સામાન્ય માણસ માટે, અને આકાર બદલી શકે, દેવો બધું કરી શકે, પણ એ લોઅર કેટેગરીના છે. કેવા છે? હાયર કેટેગરીના હોય તો લક્ષ્મી, સરસ્વતી, અંબા માતા એવા બધા હાયર કેટેગરી, એના કરતા ઊંચા હોય, પણ આ બધા લોઅર. દેવ કહેવાય ને, શું કહેવાય? મનુષ્ય તો આપણે જોઈ શકીએ છીએ, તે જ મનુષ્ય છે. એ ભૂત પ્રેત બધું દેવ કહેવાય, શું કહેવાય? પણ એ દેવોનું પણ અમને પ્રશ્ન હતો કે દેવો આ જગતમાં ચાર પ્રકારની ગતિ છે, મનુષ્ય ગતિ, તિર્યંગ એટલે પશુઓની, નરક ગતિ અને દેવ ગતિ, આ ચાર પ્રકારની ગતિ છે. એનું એનું માર્કો શું છે? સ્વસ્તિક. સ્વસ્તિક એટલે ચાર ગતિ, અને જે સ્વસ્તિકમાંથી સેન્ટરમાં આવી ગયો એને મોક્ષ છે, અને સ્વસ્તિકમાંથી બહાર નીકળ્યો એને શું છે? ચારે ગતિ છે. હવે આ ચારે ગતિમાં સૌથી પાવરફુલ ગતિ કઈ, અને સૌથી વધારે હેન્ડીકેપ ગતિ કઈ? સૌથી પાવરફુલ ગતિ એટલે હ્યુમન, જેને કર્મ બાંધવાની સત્તા છે. શું કીધું? અને તમામ પ્રકારના કર્મો છોડવાની પણ સત્તા એની પાસે છે, અને મોક્ષે પણ જઈ શકે છે. એટલે પાવરફુલમાં પાવરફુલ ચારે ગતિમાં કોણ છે? મનુષ્ય. મનુષ્યને શ્રેષ્ઠ ગતિ કહેવાય છે. અને ચારે ગતિમાં સૌથી હેન્ડીકેપ હોય તો દેવ ગતિ છે. કઈ ગતિ? દેવો પાસે આપણા જેવું બોડી ના હોય, ખ્યાલ આવ્યો? કારણ કે એને પુણ્ય ભોગવવાનું છે. શું ભોગવવાનું છે? એટલે આપણા જેવું બોડી ના હોય, એ માના પેટે ના જન્મે, એને બાળપણ ના હોય, ગળપણ ના હોય, રોગ ના હોય, એને આપણા જેવું બોડી, આકારમાં આપણા જેવું હોય, પણ એનું બોડી હોય વેક્સ, મીણ આવે ને મીણ, એવું એનું બોડી હોય દેવોનું. નાનું મોટું થઈ શકે, કેવું થઈ શકે? નાનું મોટું, નાનું પણ થાય ને વિરાટ પણ થઈ શકે, પણ આપણા જેવું બોડી ના, હાડકા બાડકા, લોહી બોહી, પૂર કશું જ ના હોય, એનું બ્લીડ પણ ના હોય, કારણ કે એને શું ભોગવવાનું છે? શું છે? એને મા બાપે ના હોય, એને હસબન્ડ વાઈફે ના હોય, છોકરાએ ના હોય, ના સમજાયું, પરિવાર જ ના હોય દેવોને, કોઈ જવાબદારી ના હોય, કમાવાનું ના હોય, કોઈ ટેન્શન નહીં, ખ્યાલ આવ્યો? પણ પુણ્ય ભોગવવાનું. શું ભોગવવાનું? કોઈ ટેન્શન નહીં. એને શારીરિક થાક લાગ્યો, થાકે ના હોય, તો સમજવું પડે આ તો દેવ લોક એટલે. પણ અને પાછું એ જાણી પણ શકે, બધું બેઠા બેઠા જાણી શકે, હજારો કિલોમીટર દૂર શું થાય છે, એવું જ્ઞાન છે એની પાસે. એને અવધિ જ્ઞાન કહેવાય. શું કહેવાય? અવધિ એટલે લિમિટ, જાણી શકે. આટલી બધી એની પાસે શક્તિ છે આપણા કરતા વધારે. કોઈ જવાબદારી નથી, કોઈ ટેન્શન નથી, કોઈ ફિઝિકલ પ્રોબ્લેમ નથી, કોઈ ફેમિલી પ્રોબ્લેમ નથી, કોઈ રિસ્પોન્સિબિલિટી નથી એને, ખ્યાલ આવી ગયો? અને બધું જાણી શકે છે, સમજાય છે? આટલી શક્તિ એની પાસે છે. પણ એ શક્તિ હોવા છતાં એ કશું સ્વતંત્રતાથી કરી શકતો નથી. આમ હેન્ડીકેપ. શું કીધું? એ મોક્ષે પણ ના જઈ શકે, ખાલી પુણ્ય ભોગવવા માટે જવાનું. તેના માટે જવાનું? એ પુરુષાર્થ કરી શકે, અજ્ઞાન કાઢી શકે નહીં, ખાલી પુણ્ય ભોગવવા માટે. ઓનલી વન વે, સફરિંગ ઇઝ ક્રેડિટ, ધેટ્સ ઇટ, નથિંગ એલ્સ. તો દે છે એટલે આ બધું જાણો, તારે ખબર પડે. બધું જાણતા નથી ને આપણે. મેં કીધું ના, ફોર્મેટ માંથી બહાર નીકળીએ જ ખબર પડે ને, સમજાયું કે નહીં? એટલે આ જગતમાં કશાથી ડરવાની જરૂર નથી. આ જગતમાં કોઈની પાસે, દેવી દેવતાઓ પાસે પણ કોઈ પ્રકારની સ્વતંત્ર શક્તિ નથી, સમજાય છે? સમર્થ ખરા, શું કીધું? પણ સ્વતંત્ર ઓલ આર હેન્ડીકેપ. શું કીધું? આપણે બધા હેન્ડીકેપ છે. આ જગતમાં કોઈ પણ જીવ, ચારે ગતિમાંથી કોઈ પણ જીવ પાસે કોઈ પ્રકારની ફ્રીડમ નથી. કંટ્રોલ એન્ડ ગવર્ન બાય ધ લો ઓફ નેચર, સમજાય છે? કુદરતનો કાનૂન આખા જગતને કંટ્રોલ કરે છે, સમજાય છે? એટલે આ બધી વસ્તુ સમજવી પડે આપણે.
પાછો પ્રશ્ન હોય તો મને પૂછો પછી, હા, સમયની મર્યાદા પ્રમાણે. યસ પ્લીઝ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. બે વસ્તુમાં અમે લોકોએ બધા હાથો પાડી, પણ 100% મને લાગે છે અંદરથી એગ્રી ન થઈ શકતા હોય. થોડુંક વિઝન દેવું પડશે તમારે. એક ભાઈ હમણાં પ્રશ્ન કર્યો, એનો જવાબ આવ્યો કે લિવિંગ પ્રેઝન્સ, વર્તમાનમાં જીવો તો આત્મામાં જીવાય. હવે એ વાત તો લગભગ ઘણા વર્ષોથી અને ઘણા ધર્મગુરુઓ પાસે સાંભળેલી છે, પણ કોઈ મેં જોયું નથી કે વર્તમાનમાં જીવી શકતા હોય. તો એ ક્યાં એની ભૂલ થાય છે? દરેકની હાઈ લેવલની વ્યક્તિ વર્તમાનમાં જીવી શકતી નથી. બોલાય છે અને બધે એપ્લિકેબલ છે, પણ ક્યાંય થતું નથી એટલું. એનું કારણ પ્રેક્ટિકલી અહીંયા હોલમાં કોઈ વાંધો નથી વર્તમાનમાં જીવવાનો, પણ જ્યારે લાઈફમાં આપણે ધંધા ઉદ્યોગમાં બાળકો સાથે, પત્ની સાથે ને કૌટુંબિક સામાજિક પરિસ્થિતિમાં હોય, ત્યારે કોઈ મેં જોયું નથી વર્તમાનમાં જીવી શકતો હોય. ઇવન હાઈ લેવલના ધર્મગુરુઓ પણ નહીં, મેં નજીકથી જોયેલા છે. એની વાત કરવી. અને બીજો પ્રશ્ન એ કે તમે કીધું કે યુ આર ઓનલી યુઝર, એ વાત એ ખરેખર શાશ્વત રીતે તો સાચી જ છે, પણ પ્રેક્ટિકલી આપણી કાર હોય એમાં મારા મિત્રો બેસા, તમે આ દાખલો આપ્યો કે સગાવાલા બેસે, બધા યુઝર જ છે, તમે યુઝર છો બરાબર. પણ મારે હપ્તો ભરવાનો આવે છે ત્યારે યુઝર તરીકેની મારી જીમ બીજા રહી શકે, કારણ કે એને હપ્તો નથી ભરવાનો, ઇન્સ્યોરન્સ નથી ભરવાનો, એને ગાડીનો ગોબો ઉપાડવાનો નથી. જ્યારે જી ઓનર છે આમાં વ્યવહારમાં, એની માથે તો એ લોડ હોય જ છે, ત્યારે એ પ્રેક્ટિકલી કેટલું એપ્લિકેબલ થઈ શકે છે? આ બે વસ્તુ ખાસ અગત્યની છે. પહેલી વસ્તુ એ કે ભાઈ વર્તમાનમાં રહેવું. વર્તમાનમાં રહેવું એટલે શું? વર્તમાનમાં રહેવું એટલે આ હું શરીર છું એ રીતે વર્તમાનમાં રહેવું. મેં વર્તમાનમાં રહેવા માટે જવાબ આપ્યો તો વર્તમાનમાં રહેવું એટલે કોઈ પણ સમયે મન વચન કાયાના કોઈ પણ સંજોગમાં એની અંદર હું પોતે શુદ્ધ આત્મા છું તે વર્તમાન છે. મન વચન કાય તો વર્તમાન હોય નહીં, કારણ કે આજે છે ને કાલે નથી. આજ પછી કાલે આજના માટે મરી ગયા, પરમ દિવસે આજના માટે મરી ગયા, એટલે તો વર્તમાન છે જ નહીં. એ તો ઓટોમેટિક કન્ઝ્યુમ થઈ રહ્યું છે, પણ હું આત્મા છું એ કન્ઝ્યુમ થતું નથી. એટલે કોઈ પણ મન વચન કાયની અવસ્થાની અંદર કોઈ પણ સમયે કોઈ પણ દિવસે હું તો વર્તમાન જ છું, હું પોતે આત્મા છું. હું એમ આઈ એ પણ મેં આગળ વાત કરી, એટલે હું પોતે મારામાં રહી શકું. અને હું કેવો છું? ચેતન છું, અવિનાશી છું અને તમામ પ્રકારની અનંત શક્તિઓ વાળો છું. બસ આ મારે લક્ષમાં રાખવાનું છે. શું કરવાનું છે? મારે થવાનું નથી, કારણ કે હું છું. શું કીધું? પણ હું છું એવું લક્ષમાં રહેતું નથી, કારણ કે વારે ઘડી આપણું લક્ષ આમાં ઘૂસી જાય છે. આ દુઃખી છે તો કે હું દુઃખી, આ સુખી તો કે હું સુખી, આ માદો પડે તો કે હું માદો પડ્યો, આની જવાબદારી છે તો કે મારી જવાબદારી છે, આ હસબન્ડ છે તો કે હું હસબન્ડ છું, આ દુઃખ. એટલે કહેવાનો મતલબ આની અસર મને થાય છે. બસ આજ તો અજ્ઞાનતા છે, અને એ તો અજ્ઞાનતા દ્રષ્ટિમાંથી કાઢવાની છે, ક્રિયામાંથી તો કાઢવાની છે નહીં, કારણ કે તમે ક્રિયા કરનારા નથી, કરાવનારા નથી. પણ અજ્ઞાન તો તમારું છે ને, એ તો ડેફિનેશન. એટલે કાઢવાનું શું છે? અજ્ઞાન. અને અજ્ઞાન ક્યાં છે? દ્રષ્ટિમાં. તો કરેક્શન ક્યાં કરવાનું છે? દ્રષ્ટિમાં. તો દ્રષ્ટિમાં કરેક્શન કરવામાં મન વચન કાયાની ક્રિયા અવસ્થા વચ્ચે ક્યાં આવે છે? અને નથી કરી શકતા તો ધીસ ઇઝ માય ઓનલી ઇન્ડિવિડ્યુઅલ અનએબિલિટી છે. એટલે કોઈ એવું ના કહે કે મારે સંસારમાં આવા સંજોગો છે માટે હું અજ્ઞાન કરી શકતો નથી. ધીટ ઇઝ અ ઇન્ડિવિડ્યુઅલ અનએબિલિટી. લાખો લોકોની હિંસા કરનારા પણ અજ્ઞાન કરી શક્યા, આપણે કેમ ના કરી શકીએ? ધીસ ઇઝ માય ઇન્ડિવિડ્યુઅલ અનએબિલિટી. ઇમ્પોસિબલ નહીં બોલવાનું. મારી અજ્ઞાનતા છે, મારી ક્ષમતા નથી, ઇટ ઇઝ ઓકે. પણ જેને કાઢ્યું છે એની પાસે ક્ષમતા હતી કે નહીં? ધીસ ઇઝ અ એક્ઝામ્પલ. આપણે એવું કઈ કહી શકીએ કે બીજા કોઈની પાસે નથી, એટલું કહી શકીએ મારી પાસે નથી એવું કહી શકીએ? કારણ કે ઇટ ઇઝ અ ઇનર મેટર, આઉટર મેટર કે વિઝિબલ મેટર નથી. તમે નથી રહી શકતા, ઇટ ઇઝ ઓકે, એગ્રી. એવું નથી કે આપણે ના પાડીએ છીએ, પણ નથી રહી શકતા એ કેપેસિટી મારી નબળાઈ છે. શું છે? પછી કોઈની નબળાઈ 1% હોય, 2% હોય, 5% હોય, 90% હોય કે 99% હોય, પણ ઇન્ડિવિડ્યુઅલ મેટર છે. એટલે ઇન્ડિવિડ્યુઅલ મેટરમાં આપણે ના પડાય. જ્ઞાની પુરુષનું કામ રસ્તો બતાવવાનું છે. શું છે?
પણ ચાલવાનું કોણે? ક્યાં આવ્યો? એટલે રામ પોતે મોક્ષે ગયા તો એ સીતા અહીંયા છે. ના સમજાય કેમ? ઇટ ઇઝ અ ઇન્ડિવિડ્યુઅલ. મેં પહેલા એ કીધેલું કે મોક્ષ નો માર્ગ એ ઇન્ડિવિડ્યુઅલ છે, ઇટ ઇઝ નોટ અ ફેમિલી પ્રોબ્લેમ. બરાબર છે? ભૂતકાળમાં મારા સત્સંગ સાંભળી લેજો, મેં આ વાત કરી છે. એટલે મારી અંદર અજ્ઞાન છે, મારે કાઢવાનું હું નથી કાઢી શકતો, પણ બીજો કોઈ રસ્તો પણ નથી. આ જ રસ્તો છે. એટલે નથી નીકળતું એવું બોલવાથી નહીં નીકળે, એટલું ધ્યાન રાખજો. તમે બધા બોલો છો, માનો છો કે હું અનંત શક્તિ વાળો છું, એવું બોલો છો, એવું માનો છો, અને પાછું એવું બી બોલો છો કે મારાથી થતું નથી. આ બે વસ્તુ કોન્ટ્રાડિક્ટ છે, ધ્યાન રાખજો. સમજાય છે? એટલે ક્યારે એવું ના બોલશો મારાથી નથી થતું એમ કહો, ના કેમ થાય? હે પરમાત્મા તું મને શક્તિ આપો. આ તો આપણે કેવું છે, મુશ્કેલી આવે કોઈ પણ ત્યારે શક્તિ ક્યાં માંગી? બોલીએ શું કે હું અનંત શક્તિ વાળો છું, અને મુશ્કેલી આવે તો શક્તિ ક્યાં માંગી? પોતાની મૂર્તિ પાસે. હવે આનાથી કઈ નિવેડ આવશે? તમે પોતે જ કોન્ટ્રાડિક્ટમાં છો, તમે પોતે જ કન્ફ્યુઝનમાં છો. જ્ઞાન શું કરે? તમે જે જ્ઞાન તમારી પાસે છે એમાં તમને જ વિશ્વાસ નથી. રિઝલ્ટ કઈ રીતે આવે? સમજાય છે મારી વાત? તમે એવું બોલો છો કે હું અનંત શક્તિ વાળો છું, હું ચેતન છું, અવિનાશું છું, એવું બોલો છો. તમારી પાસે બૌદ્ધિક સમજણ પણ છે, પણ તમે માનતા નથી એને. પ્રેક્ટિકલ લાઈફમાં પેલા પાસે શક્તિ છે, હું માનું છું, તો કામ કેવી રીતે થશે? કેવી રીતે થશે તમે વિચાર તો કરો. તમે પોતે જે બોલો છો એ તો માનતા નથી. એટલે કચાસ ઇન્ડિવિડ્યુઅલ છે. કોની છે? જ્ઞાનની કચાસ નથી, જ્ઞાનીની કચાસ નથી, આપણી ઇન્ડિવિડ્યુઅલ છે. અને મારામાં જેટલી કચાસ છે એ મારે કાઢવાની છે, બીજામાં કેટલી કચાસ છે એનું ઇન્ડિવિડ્યુઅલ ક્વેશ્ચન છે. મારાથી કશું કહી શકાય નહીં, પણ મારે તમે પ્રશ્ન પૂછો એનો શું આપું? સોલ્યુશન આપું છું. હવે સોલ્યુશન આપું ઇટ મીન્સ આઈ વિલ શો યુ ધ પાથ, ધેન યુ હેવ ટુ ફોલો, ધેટ્સ યોર ઇન્ડિવિડ્યુઅલ મેટર. પછી ચાલવું ના ચાલવું દેટ ઇઝ નોટ સબ્જેક્ટ ઓફ જ્ઞાની પુરુષ. સમજાય છે કે નહીં? મારી વાત સમજાય છે? જ્ઞાની નું કામ રસ્તો બતાવવાનું છે. શું છે? ચાલવું ના ચાલવું તમારી સ્વતંત્રતા છે. કેવી છે? સ્વતંત્રતા. નથી ચાલી શકતો હું, નથી ચાલી શકતો, મારી પ્રગતિ મને નથી દેખાતી, શોધ કરવાની છે કે મારી ભૂલ ક્યાં છે. અને ભૂલ ના સમજાતી હોય તો પૂછીને નિવેડ લાવવાનો છે. પણ ચાલવું તો આપણે જ પડશે. ચાલવું એટલે મારી અંદર રહેલું અજ્ઞાન મારે જ કાઢવું પડશે, બીજો કોઈ નહીં કાઢી શકે. એમાં મન વચન કાયની ક્રિયાની વાત આવતી નથી. તો એમાં ઇન્ટરનલ આપણે આગળ વિચારી શકાય કે સતત અવેરનેસ માં રહેવું એ થાય? એ તો છે, મેં પહેલા કીધું હુ આઈ એમ ઇઝ રિક્વાયર ધ ઓનલી અવેરનેસ 24 અવર્સ. આ મેક્સિમમ વાત કરી, પણ મિનિમમ મને 1% રે, 2% રે, 5% રે, નુકસાન શું છે? ધેટ ઇઝ અ વે ટુ ગો અહેડ. આજે કોઈ વ્યક્તિ એમ કે મારે ડોક્ટર થવું છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, લોયર થવું છે, એન્જિનિયર થવું છે, બટ સ્ટાર્ટ ફ્રોમ કેજી, યસ ઓર નો? યસ. આપણે કે ભાઈ મન મારે ડોક્ટર તો તમે કેજીમાં ક્યાં બેહાડો છો? મને બોલતા નથી એવું કઈ પૂછે છે? એવું કઈ પૂછે છે? That is the process. You have to pass, pass and pass. One day you achieve your goal. પણ આ તો કે મારા ડોક્ટર તો મારા કેજી ભણવું નથી તો શું થાય? બોલતા નથી. ઇટ ઇઝ પ્રેક્ટિકલ. યુ હેવ ટુ પાસ થ્રુ ધ પ્રોસેસ. વેન યુ ફેલ, તમે ફેલ થાવ છો, ફેરથી એક્ઝામ આપો, પાસ થાવ, પછી આગળ જાવ. દેટ ઇઝ ધ વે ટુ ગો અહેડ. યસ ઓર નો? આ જ પ્રોસેસ બધા માટે છે. જ્ઞાનીઓએ અનેક અવતારથી ફેલ થયા, થતા થતા પાસ થયા છે. મેં પહેલા કીધેલું છે સત્સંગમાં કે નિષ્ફળતાને ક્યારે ડિપ્રેશનમાં ટ્રાન્સફર ના કરશો. નિષ્ફળતા એ સફળતાની ચાવી છે, કારણ કે નિષ્ફળતા જ આપણને સફળતાનું જ્ઞાન અપાવે છે. આપણને કહે છે કે ભાઈ હવે આવું કર્યું, નાઉ બી અવેર ઇન અ ફ્યુચર. એટલે નિષ્ફળતા જ સફળતાની ચાવી છે. નિષ્ફળતા એ ડિપ્રેશનની ચાવી નથી. પણ તમે તો મારી ભૂલ થઈ, મારી ભૂલ થઈ, મારી ભૂલ થઈ, પછી શું થાય? ડિપ્રેશન આવે. નિષ્ફળતાને તમારે એક્ઝામમાં કન્વર્ટ કરી નાખો કે આ નિષ્ફળતાએ મને જ્ઞાન આપ્યું, હું પાવરફુલ થયો, જે મારી પાસે હતું નહીં, હવે મારે આ જ શક્તિથી પાછું આગળ વધવાનું છે. નિષ્ફળતાને નિષ્ફળતા ના માનો. નિષ્ફળતા જ સફળતાની ચાવી છે.
આ દુનિયામાં દરેક મહાન પુરુષો ઠોકર ખાતા ખાતા જ ગ્રેટ બન્યા છે. કેવા બન્યા છે? રાતોરાત કોઈ મહાન બન્યો નથી. આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચા વેતા વેતા જ પ્રાઇમ મિનિસ્ટર બન્યા છે, સીધા આવ્યા નથી. દરેક કોઈ પણ મહાન પુરુષો તમે કેરેક્ટર વાંચો તો ઇઝ અ કોમન મેન, પછી પોતે પોતાના જીવનની અંદર પ્રેક્ટિકલ થી ગ્રેટ બન્યા છે. આ સ્થૂળ વાત કરું છું, એવું અધ્યાત્મ પણ આ જ છે. મારે જ મારા જીવનની અંદર અંદર રહેલું જે રોંગ બિલીફ રૂપી અજ્ઞાન છે એ મારે કાઢવાનું છે. એમાં દુનિયાનો પ્રશ્ન નથી, ઇટ્સ નોટ અ ફેમિલી પ્રોબ્લેમ, ઇટ્સ માય ઇન્ડિવિડ્યુઅલ પ્રોબ્લેમ. અને મારે જાગૃતિ રાખી રાખીને મારી અંદર રહેલી રોંગ બિલીફોને મારે ડેમોલિશ કરવી પડશે. એમાં હસબન્ડ વાઈફનો પ્રશ્ન નથી, આ મા બાપ ને છોકરાનો પ્રશ્ન નથી. ધીસ ઇઝ નોટ અ સોશિયલ પ્રોબ્લેમ, ધીસ ઇઝ અ ઇન્ડિવિડ્યુઅલ પ્રોબ્લેમ. એટલે આપણે જાગૃત થવું પડશે. પછી બીજો પ્રશ્ન કયો હતો? સ્વામીજી આમાં કૃપાત્રને મોકો કારની ઓનરશિપ. હા, એમને ઓનરશિપ ની વાત કરી કે આપણે ઓનરશિપ નથી, એ વાત બરાબર છે, પણ વ્યવહારમાં તો આપણને ઓનરશિપ કરવી પડે છે. ત્યારે કુદરત શું કહે છે? વ્યવહારથી તું મકાનનો માલિક છું કે કારનો માલિક છું, ધીસ ઇઝ અ ફિઝિકલ ડોક્યુમેન્ટ, એમાં એ ના નથી પાડતું, પણ મગજમાંથી કાઢી નાખ ને. બધું જ આવે, જવાબદારી એ તો જીવન છે. આપણને બધામાં થાક લાગે છે કામ કરવામાં, ખાલી શ્વાસ લેવામાં થાક નથી લાગતો. 24 કલાક ચાલુ હોય તો કોઈ રીતે થાકી ગયું, 2 કલાક બંધ કરી દીધું, એમાં કોઈ થાકતું નથી. નોકરીમાં થાકી જાય, ધંધામાં થાકી જાય, ભણવામાં થાકી જાય, ઘરના કામ કરવામાં થાકી જાય, ખાલી શ્વાસ લેવામાં જ કોઈ કહેતું થાકી ગયું. તો બી પ્રેક્ટિકલ, આ જ સમજવાનું છે આપણે કે આપણે આ તો ફિઝિકલ ક્રિયાની વાત થઈ ગઈ. એમ ચેતન ક્યારે થાકે? થાકે? એને કોઈ ક્રિયા કરવાની છે? ઇસમે 24 અવર્સ એક્ઝિસ્ટન્સ, 24 કલાકનું અસ્તિત્વ છે. એનું અસ્તિત્વ ના હોય તો આપણું અસ્તિત્વ ના હોય. માટે એ તો છે. હવે પ્રશ્ન એ છે કે નહીં એનું નથી, એ છે. તો પછી મને ઘણા લોકો મને કે સ્વામીજી હું આત્મા છું તો ખબર પડી ગઈ, હું શુદ્ધાત્મા છું ખબર પડી, પણ 24 કલાક કે છે મને હાજર રહેતું નથી. ચંદુલાલ છું હાજર રહેશે કે નથી રહેતું? તો કે રહેશે કે છે. મેં કોઈ નંદ નહીં ત્યાં, તો પછી એટલે હું આત્મા છું હાજર રાખ. જેમ દેહ છે તો આત્મા છે કે નહીં? એ વખતે આત્મા વગરનો દેહ છે, બોલતા નથી ભાઈ. તો જેમ દેહ ને યાદ રાખો છો એ રિલેટિવ સત્ય છે, એગ્રી. એમ હું આત્મા છું એ સનાતન સત્ય છે, એને પણ રાખો ને લક્ષમાં. દેહ છે કે નહીં? તો કે આને રાખું છું, પેલું ભૂલી જાઉં છું, આનું નામ તો અજ્ઞાન છે. હવે ભૂલી કેમ જાઉં છું? કારણ કે વેલ્યુ આની છે, આની મેં પહેલા કીધું. આપણે વેલ્યુ કોણ કરીએ આખી લાઈફ? સમજાય છે? પછી આપણું ધ્યાન છે મારે ઝીરો માં જ રહે ને, પણ એક ના હોય તો ઝીરો ની વેલ્યુ છે, પણ આપણે એકનું ધ્યાન રાખતા જ નથી. પછી શું થાય? ઇટ ઇઝ અ મેટર ઓફ યોર અવેરનેસ, ઇટ ઇઝ નોટ મેટર ઓફ યોર માઇન્ડ સ્પીચ એન્ડ એક્શન પ્રોસેસ, ઇટ ઇઝ અ મેટર ઓફ યોર જાગૃતિ નો પ્રશ્ન છે. જ્ઞાનીકૃત દાદા ભગવાને આપ કીધું છે, આપતો સૂત્ર વાંચો એમનું, એમાં પહેલું સૂત્ર છે, તારે મોક્ષે જવું હોય તો કઈ જ કરવાની જરૂર નથી, ને સંસારમાં ભટકવું હોય તો બધું જ કરવાની જરૂર છે. આ પહેલું સૂત્ર છે એમનું, જ્ઞાનીકૃત દાદા ભગવાન ની વાત. દરેક મહાન પુરુષ આપણને ના સમજાય એ શું કરે? ધીસ ઇઝ અવર ઇન્ડિવિડ્યુઅલ અનએબિલિટી, બટ દે શો યુ ધ ફેક્ટ પાથ. નથી સમજી શકતા અથવા તો નથી એનો ઉપયોગ કરી શકતા, તો એ કરેક્શન આપણે કરવાનું છે. શું છે? એમાં જ્ઞાની વચ્ચે નથી આવતા, સમજાય છે? એટલે ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે આપણે દિવસે દિવસે આપણી જે આ રિયાલિટી છે એની અવેરનેસ વધારીએ, ધેટ ઇઝ ધ ઓનલી વે ટુ ગો અહેડ. અને આ રિલેટિવિટીની અવેરનેસ ઓછી કરીએ, ધેટ ઇઝ ધ ઓનલી વે. અવેરનેસ ઓછી કરવાની વાત કરું છું, મન વચન કાયમને બદલવાની વાત કરતો નથી. અહીંયા ફક્ત અવેરનેસ ની વાત કરું છું, એક્શન ની વાત કરતો નથી. કોણ બોલતા હતા? સ્વામીજી, આમાં કૃપા કઈ કામ ન આપે? કૃપા તો સંસારના લોકોને મૂર્ખ બનાવવાનું સાધન છે. ના સમજાય? કૃપા સમજાયું કે નહીં?
લાખો માણસો એમને સાંભળે છે, એટલે આવો એમને આશીર્વાદ દઈએ, આશીર્વાદ આપે. પછી આપડે કહીએ બી ખરા કે મારી નોકરી સારી મળે, ધંધો સારો ચાલે, એવું કઈક આશીર્વાદ આપે. અને હજારો લાખો ને આપે એમાંથી કેટલાક હું તો પાસ થાય કે નહીં, એટલે જે પાસ થાય એટલે કે સ્વામીજી તમારી કૃપાથી મારું કામ થઈ ગયું. એટલે પછી સ્વામીજી તારે અમારી કૃપાથી તારું કામ થઈ ગયું ને, મંદિરના પ્રોજેક્ટમાં 10 લાખ રૂપિયા આપી તારું કામ ચાલે ને, હવે કોણ કોની કૃપા છે તમને કોણ કોની કૃપા કરે છે ખબર નથી પડતી. દુનિયા ચલતી રહે ચલા ને પતા છે, સાચું કોઈ વિચારતું જ નથી. વિચારે તો સમજણ પડે ને, ઊંડા ઉતરે તો સમજણ પડે. સાહેબ બરાબર છે, દુનિયા તો આમ જ ચાલવાની, ઊંડા ઉતરે તો ખબર પડે કે આ તો બધી ભ્રાંતિ છે. સમજાય છે કે નહીં? કોણ કોની કૃપાથી ચાલે છે ખબર પડતી નથી. દરેક વ્યક્તિ પોતાના કર્મથી ચાલે છે, અને આપણે અવેરનેસ રાખવાની છે સોલ માટે, આની રાખવાની નથી. યસ, 24 કલાક 365 દિવસ જાગૃતિ માં રહેવાની આ કાળમાં મનુષ્યની સત્તામાં આપની નજર ને દ્રષ્ટિથી આપને દેખાઈ જાય શક્ય છે. બરાબર છે, પ્રશ્ન સરસ છે કે 24 કલાક 365 દિવસ આપણને રહી શકે સંપૂર્ણ જાગૃતિમાં, એવું આ કાળમાં શક્ય છે? હવે અથવા એમાં પુણ્યશાળી સમજી ગયો ના, તમારો પ્રશ્ન સમજી ગયો. વિચાર કરો તમે કે આપણે 25 વર્ષના થઈ ગયા, ગ્રેજ્યુએટ થઈ ગયા, પછી આપણે વિચારીએ કે 2 કરોડ કમાવા આપણાથી શક્ય છે, તો શું થાય? વિચારવાથી આવી જાય, વી હેવ ટુ પુટ ધ એફર્ટ. યાર હું પેલા વ્યવહારની વાત કરું, પછી પેલા ઉપર જવું, એટલે આ જવું ને આ જલ્દી સમજાય, તું ધમતા વાર લાગશે તમને. એટલે આપણે નક્કી કર્યું 25 વર્ષ થઈ ગયું, હું ગ્રેજ્યુએટ થઈ ગયો, પોસ્ટ ગ્રેજ્યુએટ થઈ ગયો, હવે મારે 2 કરોડ કમાવા છે, તો વિચારવાથી કમાવશે? યુ સ્ટાર્ટ ધ જોબ, you start to earn the money, yes or no? Yes. One day you achieve your goal, but not from first day, yes or no? My ups and downs par aavse, profit and loss par, but one day you achieve goal through the process. પણ હું પહેલેથી વિચારું કે 2 કરોડ તો ક્યારે ભેગા થાય, 500 રૂપિયા ની જોબ નથી મળતી, તો શું થાય? Is it possible? Start to walk. 1 લાખ કિલોમીટર છે, forget it. But when you start to walk on a right path, one day you achieve your goal. આપણે એટલે પણ ક્યારે પહોંચું? That is not my subject. My subject is રસ્તો સાચો છે અને સાચા માર્ગે હું ચાલી રહ્યો છું, રિઝલ્ટ આવશે, that is enough. ક્યારે આવશે? That is not my subject. સાચા રસ્તા ઉપર ચાલું છું અને ચાલું છું, આ 2 જ વસ્તુ જોવાનું છે. ક્યારે આવશે જોવાનું નથી. સમજાય છે? વચ્ચે થાકી ગયા તો બેસવાનું ખરું, વચ્ચે એક્ઝિટ બી લઈ આવીએ આપણે, ફરીને પાછા આવી જઈએ મેઇન રોડ ઉપર, પાછા આગળ ચાલવાનું, પછી એક્ઝિટ બી આવીએ, પાછા બહાર આવીએ, પછી આગળ ચાલવું, આવું જ વરવાનું છે. પણ હતાશ થવાનું, દેટ ઇઝ ધ વે ટુ ગો અહેડ. આજે રોજ આપણે શું કરીએ છીએ? નોકરી ધંધો કરીએ છીએ, પછી નોકરી ધંધો જે કંઈ કરતા હોય એ કરવાનું, ખાવાનું, પીવાનું, વ્યવહાર કરવાનું, બધું કરવાનું, રાતે પાછું સૂઈ જવાનું, પાછું બીજે સવાર તાકાત વાળી પાછું કામે લાગવાનું, પાછું રાતે સુઈ જવાનું. આ જ કરીએ છીએ ને આપણે, એ 24 કલાક ચાલા જ કરીએ છીએ. પૈસા જ કમાવો આપણે, બીજી વાત જ નહીં, ઊંઘવાનું નહીં, ખાવાનું નહીં, પીવાનું નહીં. ધીસ ઇઝ ધ પ્રોસેસ. આ સ્થૂળ પ્રોસેસ છે એ પહેલામાં પડ્યા છે. માણસ આત્મામાં નથી રહી શકતો, એની કેપેસિટી નથી. જ્ઞાન મળી ગયું, રસ્તો મળી ગયો, પણ રહેવાતું નથી, પાછો કાચો પડે છે, પાછો એક્ઝિટ લઈ લે છે, પાછો 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 આવી જાય છે, પાછો આગળ ચાલે છે, પાછો થાકી જાય, પાછો એક્ઝિટ લઈ આવે, પાછો વાર આવે, પાછો આગળ જાય. ધેટ ઇઝ ધ વે. તમે જુઓ જેટલા મહાન પુરુષ થયા ને, તમે ભવિષ્ય જાણો કે કેટલા અવતાર એ લોકો ગ્રેટ થયા, તમે વિચાર તો કરો. કોઈને ચમત્કાર થયો? રામકૃષ્ણ મહાવીર આપણા જેવા જ હતા, એ લોકોને 1000 અવતાર થયા પછી મુક્તિ મળી છે. 1 બર્થમાં મળી? આપણે તો ખાલી હિસ્ટોરિકલ બર્થ જાણીએ છીએ, પણ એમના પહેલા કેટલા અવતાર થયા આપણને ખબર છે? પણ તેથી એ ખોટા છે એવું કહેવાય? એનો માર્ગ છે ખોટું કહેવાય? દેટ ઇઝ ધ વે. શ્રીમદ્જી નું છે, પોતે કીધું કે મહાવીર ભગવાન વખતે હું અંતિમ શિષ્ય હતો, એના પહેલા હું હતો.
એટલે ગ્રેટ માણસ ગ્રેટ થાય એ કે વન વન નાઇટ કે વન લાઈફ નો પ્રશ્ન નથી. ઇટ ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ બર્થ ટુ બર્થ. વન ડે યુ અચીવ યોર ગોલ, બાકી ડિપ્રેસ હતાશ થવાની જરૂર નથી. આવું જોઈએ, કોઈ દિવસ નેગેટિવ ના વિચારો. એટલું ધ્યાન રાખો અંદર અનંત શક્તિ વાળો હું છું એ લક્ષમાં રાખો, ને સંજોગો આજે છે ને કાલે નથી. સંજોગો મારા ઉપર કઈ રીતે હાવી થાય? જે પોતે ટેમ્પરરી છે, જે પોતે સ્વભાવથી વિનાશી છે, એ મારા ઉપર હાવી થઈ જાય? હું અવિનાશી, એ વિનાશી. એટલો આપણને રિયલ સેલ્ફ કોન્ફિડન્સ હોવો જોઈએ. એના માટે બે ચાર ચાવીઓ તો આપો સ્વામીજી. સમયની મર્યાદા છે, આજે એક આપું છું, પછી બીજી ચાવીઓ કાલે આપીશ. ત્રણ તો આપો સર, કારણ કે મોઘા જ મોંઘું મોંઘવારી બની ગઈ. ત્રણ તો બનશે ગવાપો, કારણ એકાને નો મળે. એટલે ડે ટુ ડે પહેલી જાગૃતિમાં સંપૂર્ણ રહેવામાં શક્તિ. અને પહેલી એક ચાવી તો મેં તમને આપી દીધી, ઝીરો અને વન ની ચાવી, બરાબર છે? આ જગતના મન વચન કાયા સહિતના બધી અવસ્થાઓની વેલ્યુ શું છે? ઝીરો. અને આપણે વન છીએ, એટલે ગમે તે અવસ્થા આવે તો કાયમ માટે દ્રષ્ટિથી ઝીરોની વેલ્યુ ના કરવી, વ્યવહારથી કરીએ એનો વાંધો નહીં. દ્રષ્ટિ એટલે પુરુષાર્થ, વ્યવહાર એટલે ઉદય કર્મ. ઉદય કર્મમાં આપણું ચાલે નહીં, પણ દ્રષ્ટિમાં પુરુષાર્થ છે ત્યાં આપણું ચાલશે. જ્યાં ભાવ કે કર્મ બાંધવાની સત્તા છે ત્યાં આપણે આની વેલ્યુ ઝીરો કરવાની, અને વેલ્યુ કોની કરવાની? સર્કલ સર્કલ એટલે ટેમ્પરરી, સેન્ટર એટલે પરમેનન્ટ. હું પરમેનન્ટ છું, હું ના હો. સેન્ટર ના હો તો સર્કલ હોય? આત્મા ના હો તો શરીર હોય? આત્મા ના હોય તો પાપ પુણ્ય હોય? આત્મા ના હોય તો ભોગવટો હોય? આત્મા ના હોય તો વ્યવહાર હોય? સમજાય છે કે નહીં? એટલે કે હું સેન્ટર છું, અને મારા સિવાય શરીર અને શરીરના સંજોગો બધું શું છે? પણ મને સર્કલ ની અંદર પણ વેલ્યુ સેન્ટર ની રહે તો મારું કામ થઈ જશે. ને સેન્ટર હોવા છતાં હું સર્કલ માં રહીશ તો ફર્યા કરવાનું. બે છે, સેન્ટર બી છે, અને મારે વેલ્યુ કોની કરવી? સર્કલ ની કરવી, સેન્ટર ની કરવી? જેટલું સર્કલ માં, સર્કલ એટલે અવસ્થા, જેટલી સર્કલ માં સેન્ટર ની વેલ્યુ થશે એટલા તમે મુક્ત થશો, અને જેટલું સર્કલ માં સર્કલ ની વેલ્યુ થશે અને સેન્ટર ની વેલ્યુ ભૂલાશે એટલા તમે ફર્યા કરશો. બીજી ચાવી સમજી ગયા કે નહીં? બરાબર. ત્રીજી ચાવી શોર્ટ માં આપી દઉં છું, પછી કાલ વિગતવાર કહીશું. આધ્યાત્મિક યજ્ઞ, શું કહું છું? આધ્યાત્મિક યજ્ઞ. યજ્ઞમાં લોકો શું કરે? સ્વાહા એટલે હોમવાનું હોય. શું છે? આપણે બી આધ્યાત્મિક યજ્ઞમાં શું હોમવાનું? તો કે હું પોતે કોણ છું? હુ આઈ એમ, હું કોણ છું? રેલ સ્પીકિંગ, આઈ એમ અ પ્યોર સોલ વિથ ઇનફાઇનાઇટ પાવર વિધાઉટ બર્થ એન્ડ ડેથ. યસ, ધેટ ઇઝ માય સ્ટેટસ. તે સિવાય બાકી બધું શું છે? રિલેટિવ સત્ય છે. રિલેટિવ સત્યની બિલીફને સ્વાહા કરવાની. શું કરવાની? બિલીફને. રિલેટિવ સત્યને નહીં, રિલેટિવ સત્યની બિલીફને. તમારું નામ શું? દીપેન. દીપેન. કોઈ કે તમે દીપેન છો તો આપણે કહેવાનું સ્વાહા હું શુદ્ધાત્મા છું. કોઈ કે તમે એના હસબન્ડ છો, આપણે કહેવાનું સ્વાહા હું શુદ્ધાત્મા છું. એટલે રિલેટિવ બિલીફને હોમવાની, બિલીફને, એક્શન ને નહીં, અવસ્થા ને નહીં, બિલીફ ને. કારણ કે રોંગ બિલીફ કાઢવાની છે આપણે, એને શું કરવાની? ઓકે, તમે ભણેલા છો, આપણે કહેવાનું સ્વાહા હું શુદ્ધાત્મા છું. ઓકે, તમે પૈસાદાર છો, આપણે કહેવાનું સ્વાહા હું શુદ્ધાત્મા છું. ઓકે, તમે ડફોર છો, આપણે કહેવાનું સ્વાહા હું શુદ્ધાત્મા છું. કોઈ કે આપણને તમારું અક્કલ નથી, આપણે કહેવાનું સ્વાહા હું શુદ્ધાત્મા. બધી બિલીફોને સ્વાહા કરવાની, ઓમવાની, ત્યારે તમારું પદ ખુલ્લું. પણ જેવા રિલેટિવ બિલીફ માં પહેરી ગયા કે પાછું સર્કલ સમજાવ્યું કે નહીં? એક ભાઈ ને મેં કીધું કે
તમને કોઈ કે આ કોણ છે તો કોઈ તમારે વાઈફે કીધું કે આ તો મારા હસબન્ડ છે કોઈને કીધું મેં કીધું કે કોઈએ કીધું કે આ હસબન્ડ છે આ વાઈફના તો સ્વાહા અત્યારે તો વાઈફને સ્વાહા કરવા હું વાઈફને નહીં બિલીફને કરવાની ના સમજાય સમજાય છે કે નહીં તો ભૂતકાળમાં આવું જ થયું હતું કબીરજી હતા ને કબીરજી એ વખતે બ્રાહ્મણોનું હિન્દુ સમાજમાં બહુ મોટું વર્ચસ્વ હતું 500-700 વર્ષ જે ખાયો મને બહુ એક્ઝેક્ટલી યાદ નથી એ વખતે બ્રાહ્મણો યજ્ઞ કરતા હતા તો યજ્ઞમાં શું કરે બધું ઓમે સ્વાહા સ્વાહા કરે ઘી નાખે ને જે કઈ નાખતા હોય બધું નાખી અંદર કબીરજી ને લાગ્યું કે આટલા બધા માણસો યજ્ઞ કરે છે લોક કલ્યાણ નું યજ્ઞ કયું યજ્ઞ તો લા હું જોવા તો જોઉં કે આ લોકો નું કલ્યાણ કેમ નું કરે છે આ લોકો તો જોવા ગયા કબીરજી તો કબીરજી જોવા ગયા બિચારા 11-11 વાગે એ લોકો તો સ્વાહા સ્વાહા કરતા હતા મંત્રો બોલીને અને કબીરજી કે અમને ટાઢા પડે ને તારે પછી પૂછો બાર હાડા વાર થયા એટલે એ લોકો ટાઢા પડે ચાલ આવ્યો ને યજ્ઞ માંથી બહાર નીકળ્યા એટલે એક બ્રાહ્મણ ને પૂછ્યું કે આ તમે શું કરો છો કે લોક કલ્યાણ નો યજ્ઞ કરીએ છે શું કરીએ છે કબીરજી કે સારું કામ કરો છો લોક કલ્યાણ માટે તો સારું કરો છો પછી પેલી મંડપ હતો એની બાજુમાં પેલો બકરો બાંધ્યો હતો શું બાંધ્યો હતો પેલા કબીરજી પૂછ્યું કે આ બકરો કેમ બાંધ્યો છે તો કે અગ્નમાં છેલ્લે એને શું કરવાનું તો કબીરજી કે તમે એને સ્વાહા કરો તો મરી ના જાય એ કે મરી ના જાય સ્વર્ગે જાય કે છે શું કીધું પણ કબીરજી કે એની ઈચ્છા ના હોય તો કે ના યજ્ઞમાં એને નાખી એટલે એનો મોક્ષ એને સ્વર્ગ થઈ જાય છે તો કબીરજી કે એક કામ કરો તમારા ઘરડા મા બાપ છે એનું ફેંકાવું નથી તો એમને સ્વાહા કરી નાખો ને એનો સ્વર્ગ તો થઈ જાય તો લોકો માર્યો એમને સાચું બોલે એટલે ખમાય આ દુનિયા જૂઠાની જ છે શેની છે સાચું બોલું તો બધા માર ખાય સમજાય છે એટલે આપણે શું કરવાનું છે બિલીફને સ્વાહા કરવાની છે મન વચન કાયની અવસ્થાને સ્વાહા કરવાની નથી સમજાય છે માન્યતા અજ્ઞાનને સ્વાહા કરવાની છે બિલીફ સમજાયું બરાબર કે ના સમજાયું બરાબર બધાને વાત ગમે છે કે નથી ગમતી ગમે છે મારી પાસે તો આવી વાતો છે ફોર્મેટની વાતો નથી હજી 2-3 ચાવી આપી દેશો બહુ થઈ ગયો ટાઈમ થઈ ગયો સમય પતી ગયો ધીમે ધીમે જુડો થઈ જાય જુડો લઈને જાવ બધા આપણને જુડી જુડીને જુડો બનાવી જાય આપણે સમાપ્ત કરી પછી કાલે પાછા મળશું પાછા પ્રાર્થના બોલી રહીએ હે અંતર્યામી પરમાત્મા આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો તેમજ મારામાં પણ બિરાજેલા છો આપનું સ્વરૂપ તેજ મારું સ્વરૂપ છે મારું સ્વરૂપ શુદ્ધ આત્મા છે હે શુદ્ધ આત્મા ભગવાન હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું અજ્ઞાનતાએ કરીને મેં જે જે દોષો કર્યા છે એ સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું હે પ્રભુ મને ક્ષમા કરો ક્ષમા કરો ક્ષમા કરો અને ફરીથી આવા દોષો ક્યારે પણ ન કરો એવી આપ મને શક્તિ આપો હે શુદ્ધાત્મા ભગવાન આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય અમે તમારામાં
अभेद स्वरूपे तन्मय आकार रहिए। जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद।